નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી કેરિયર એકેડેમીના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. આજે આપણે મળી રહ્યા છીએ અધિકારી 3.0 એટલે કે અધિકારી સિરીઝની ત્રીજી બેચની અંદર જીપીએસસી એસટીઆઈ એટલે કે એવી કે જે ક્લાસ 3ના સુપર ક્લાસ 3 જેને કહી શકીએ આપણે અને ક્લાસ 1-2ના તમામ વિદ્યાર્થીઓને કવર કરતી બેચ. અને એમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા સબ્જેક્ટ વિશેની કે જે સબ્જેક્ટ ભારતની અંદર હાલમાં બહુ જ ચર્ચામાં છે, કારણ કે હમણાં જ આપણે આપણા દેશનું સામાન્ય બજેટ આવ્યું છે અને એ બજેટને ધ્યાનમાં રાખી અને આજે આ વિષયને આપણે લઈ રહ્યા છીએ કે આજનો આપણો વિષય રહેશે ભારતીય અર્થવ્યવસ્થા. અને ભારતીય અર્થવ્યવસ્થા ઘણા બધા લોકો એ વાતથી અસમંજસ હોય છે કે શું આપણે સાયન્સ બેકગ્રાઉન્ડમાંથી છીએ, આપણે એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડમાંથી છીએ, તો શું આ સબ્જેક્ટ આપણે સમજી શકીશું. તો આજે એ તમામ વિદ્યાર્થીઓને એક બેઝિક ખ્યાલ આપવા માટે આપણે મળ્યા છીએ. આજના આ લેક્ચરની અંદર સૌ પ્રથમ જ્યારે આપણે શરૂઆત કરીએ છીએ તો જીપીએસસી અને એસટીઆઈ જેવી એવી એક્ઝામો જે આવનારા સમયમાં કઈ કઈ વસ્તુઓ લઈને આવી રહી છે તો એની માટે આપણે વાત કરીએ જીપીએસસીના કેલેન્ડર વિશેની. 2024-25 એમાં આપ જોઈ રહ્યા છો 78 નંબરના ક્રમની અંદર ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલકી સેવા વર્ગ 1-2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારીની ટોટલ 164 જેટલી જગ્યાઓ છે. અને આ જગ્યાઓ માટેની જે જાહેરાત જે છે એ ડિસેમ્બર 2024 સુધીમાં આવી શકે છે. સાથે સાથે ડિસેમ્બર 24માં જાહેરાત આવવાની સાથે પ્રાથમિક પરીક્ષા માટેનો પણ સમયગાળો અંદાજિત જે કહેવામાં આવ્યો છે એ એપ્રિલ 2025 છે. અને મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂ એની માટેની પણ વ્યવસ્થા આપણને કહેવામાં આવી છે કે ઓગસ્ટ 2025 સુધીની અંદર પ્રાથમિક કસોટી સંભવિત છે. અને રૂબરૂ મુલાકાતની જે વાત કરવામાં આવી છે એ છે ડિસેમ્બર 2025. પ્રાથમિક કસોટી લેવાશે એપ્રિલ 2025માં. એનું પરિણામ જે આવશે એ પ્રાથમિક કસોટીના પણ સંભવિત માસ છે ઓગસ્ટ 2025. એટલે એવું કહી શકાય કે જીપીએસસીનો આ સિલેબસ આપણને બતાવી રહ્યો છે કે આવનારી ભરતી જે છે એ આવનારું 2025નું જે વર્ષ છે એ 2025ના જાન્યુઆરી માસથી શરૂ કરી અને ડિસેમ્બર માસ સુધીની અંદર આ પરીક્ષા કાર્યક્રમ મુજબ પરીક્ષા પૂર્ણ થવાની સંભાવના છે. વાત કરીએ આપણે એવા વિદ્યાર્થીઓને જે અત્યારે હાલ તૈયારી કરી રહ્યા છે, એમણે તો કંઈક ને કંઈક મહદ અંશે પરીક્ષાની તૈયારીની શરૂઆત કરી ચૂક્યા છે. પરંતુ એવા વિદ્યાર્થીઓ કે હાલ કોલેજના અંતિમ વર્ષની અંદર હોય એવા લોકો આવનારા સમયની અંદર ટૂંક સમયમાં ગ્રેજ્યુએટ થવા જઈ રહ્યા છે તો એવા વિદ્યાર્થીઓ માટે આ બહુ મોટી તક છે. અને અધિકારી 3.0 એવા વિદ્યાર્થીઓને ખાસ આમંત્રણ આપે છે, આવકારીએ છીએ આપણે એવા વિદ્યાર્થીઓને કે જે વિદ્યાર્થીઓ માત્ર અત્યારે કોલેજનો અભ્યાસ કરી રહ્યા છે અને છેલ્લા વર્ષમાં છે તો એ વિદ્યાર્થીઓ તમામ આ પરીક્ષા માટે એલિજિબલ થશે. તો અત્યારથી જ એનું આગવું આયોજન કરી અને એની સાથે કેવી રીતે તમે જોડાઈ શકો છો આ બેચની અંદર એ ખાસ તમારે વિચારવું જોઈએ. અને આવી પરીક્ષાઓ સ્પર્ધાત્મક પરીક્ષાનું એવું કહેવાય કે આગ લાગે ત્યારે કૂવો ખોદવો નહીં, એની પહેલાં આપણું શું હોવું જોઈએ, આગવું આયોજન હોવું જોઈએ. હજુ તમારી પાસે સમય છે, સમયને ધ્યાનમાં રાખી અને કોલેજની સાથે સાથે જ જીપીએસસી અને યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની જો તમે તૈયારી શરૂ કરી દેશો તો આવનારા સમયમાં એવું કહી શકાય કે કોલેજમાંથી નીકળતાની સાથે જ તમને સફળતા પ્રાપ્ત થશે. હવે વાત કરીએ આપણે પ્રિલિમિનરી પરીક્ષાના અભ્યાસક્રમ વિશેની. તો પ્રિલિમમાં કયા કયા સબ્જેક્ટો મુખ્ય આવતા હોય છે તો આપણે જોઈએ અહીંયા કે પ્રિલિમ પરીક્ષાની અંદર સામાન્ય અભ્યાસની અંદર ઇતિહાસ છે, સાંસ્કૃતિક વારસો છે, ભારતીય રાજ્ય વ્યવસ્થા છે. હવે તમે ઇતિહાસ સબ્જેક્ટ, સાંસ્કૃતિક વારસો અને ભારતીય રાજ્ય વ્યવસ્થા સબ્જેક્ટ સાથે સામાન્ય રીતે તમે જોવા જાઓ તો આર્ટ્સ ફેકલ્ટીની અંદરથી આવનારા વિદ્યાર્થીઓને કંઈક ને કંઈક જૂનો નાતો હોઈ શકે છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ હોય છે કે જેનો આ સબ્જેક્ટ સાથે નાતો હોતો નથી. બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો છે, બરાબર, સામાન્ય બૌદ્ધિક ક્ષમતા છે. આ તમામ વિષયોની જો વાત કરીએ આપણે તો એ જીપીએસસી ક્લાસ 1-2ના સામાન્ય સિલેબસની અંદર તમને સમાવેશ જોવા મળશે. કોમર્સ, આર્ટ્સ અને સાયન્સ ફેકલ્ટીના કોઈ પણ સ્ટુડન્ટ હોય એમની માટે ઘણા બધા વિષયો એવા હોય છે કે જે નવા હોય છે અને ઘણા બધા વિષયો એવા પણ હોય છે કે જેના વિશે એ લોકો પહેલેથી જાણતા હોય છે. જેમ કે તમને કહું તો ભારતીય અર્થતંત્ર અને આયોજન, ભૂગોળ છે, વિજ્ઞાન અને ટેકનોલોજી છે, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની ઘટનાઓ છે, મહત્વની સાંપ્રત ઘટનાઓ જેને કહેવાય વર્તમાન પ્રવાહ, કરંટ અફેર્સની આપણે વાત કરીએ છીએ,
આ બધા જ સબ્જેક્ટમાં ખાસ એવા વિદ્યાર્થીઓ પાસ થઈ જાય છે અથવા તો એવા વિદ્યાર્થીઓ આની અંદર માર્ક્સ વધુ ખેંચી શકે છે જે વિદ્યાર્થીઓ ક્લાસરૂમની અંદર આવતાની સાથે અથવા તો ભણતાની સાથે પ્રથમ કક્ષાના પોતાના માઇન્ડની અંદર એવી એ ધારણા ફિટ કરે છે કે મારે આ જે સબ્જેક્ટ છે પહેલેથી સમજવાનો છે, નવેસરથી શીખવાનો છે. અને જે વિદ્યાર્થીઓ એવું વિચારતા હોય છે કે નહીં, મેં કંઈક અંશે ભૂતકાળની અંદર આ સબ્જેક્ટ સાથે મારો પરિચય છે એટલે મને તો આવડે જ છે, એવા વિદ્યાર્થીઓ ખરેખર આવા સબ્જેક્ટ જાણવા છતાં, સબ્જેક્ટ સાથે એમનો જૂનો નાતો હોવા છતાં પણ માર્ક્સ મેળવી શકતા નથી. તો આ એક સ્પર્ધાત્મક પરીક્ષા છે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં એ વ્યક્તિ કે જેનું સમયબદ્ધ આગવું આયોજન હોય છે એ વિદ્યાર્થીઓ નિપુણ બનતા હોય છે, પરિપૂર્ણ થતા હોય છે, સફળતા મેળવતા હોય છે. આજે આપણે જે વાત કરવાના છીએ એ આપણો મુખ્ય સબ્જેક્ટ છે ભારતીય અર્થતંત્ર, બરાબર, અથવા તો ભારતીય અર્થવ્યવસ્થા. અને જ્યારે આપણે ભારતીય અર્થવ્યવસ્થાની વાત કરી રહ્યા છીએ તો એ ભારતીય અર્થવ્યવસ્થાના પ્રિલિમિનરી પરીક્ષાના અભ્યાસક્રમ વિશેની સૌ પ્રથમ તો આપણે ચર્ચા કરીએ. પ્રિલિમિનરી અભ્યાસક્રમની વાત કરીએ તો સ્વતંત્રતા પૂર્વે ભારતીય અર્થતંત્ર, બરાબર, એટલે કે સ્વતંત્ર ભારતની અંદર આપણે જોઈએ તો સ્વતંત્રતા પૂર્વે એટલે કે આઝાદી પહેલાં ભારતની અર્થવ્યવસ્થા કેવી છે, આઝાદી પછી ભારતની અર્થવ્યવસ્થા કેવી છે, એની સાથે સાથે ઐતિહાસિક બાબતોની ચર્ચાઓ થાય છે, એની સાથે સાથે 1991 સુધીના આયોજન વિશેની વાત આવે છે, નીતિ આયોગોની વાત આવે છે, જે જે આર્થિક સુધારાઓ કર્યા છે એ તમામ સુધારાઓ વિશેની વાત આપણને ફર્સ્ટ નંબરના પોઈન્ટની અંદર જોવા મળે છે. એટલે કેવું કહી શકાય કે અર્થવ્યવસ્થાના વિકાસની જે યાત્રા છે એ વિકાસની યાત્રા કેવી રહી અને એ વિકાસની યાત્રામાં કયા કયા પડાવો આવ્યા, કયા કયા પરિવર્તનો આવ્યા અને કયા આધારે આપણે આજે અહીંયા ઉપસ્થિત છીએ આજની આપણી અર્થવ્યવસ્થામાં, કે 1947માં અંગ્રેજો એવું કહી શકાય કે એક સસલું અને એને 5 કૂતરાઓ જ્યારે ફાડી ખાતા હોય ને એવી એક કફોડી હાલતમાં જે અર્થવ્યવસ્થાને મૂકીને આજે આપણે 3rd નંબરની અર્થવ્યવસ્થા સુધી જે પહોંચ્યા છીએ, તો એનો જે સફર રહ્યો એ આખો તમને ક્યાં જોવા મળે છે, એ 1 નંબરના પોઈન્ટની અંદર જોવા મળે છે. ત્યાર પછી વાત કરીએ આપણે 2 નંબરનો પોઈન્ટ જે છે એ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલો છે. કૃષિ ક્ષેત્રની અંદર ભારતની અંદર મુખ્ય પાકો કયા કયા છે, મુખ્ય પાકની સાથે ખેતી પદ્ધતિઓ કેવી છે, ખેતી સુધારો કેવા રહ્યા, જમીન સુધારો કેવા રહ્યા, અત્યારની વર્તમાન પરિસ્થિતિની અંદર ખેતીની આવક બમણી કરવા માટેના જે ટાર્ગેટો છે એ કઈ રીતના છે, એની સાથે સાથે કેવી રીતે ખેતીની અંદર બદલાવ આવી રહ્યા છે. જમીન આપણે જાણીએ છીએ ધીરે ધીરે જમીનની માત્રા જે છે એ પુરવઠો જે અવેલેબલ છે એ ધીરે ધીરે ઓછો થતો જાય છે, કારણ કે વિનિર્માણ અને નિર્માણના કાર્યના કારણે ખેતી માટે અવેલેબલ જમીન શું થતી જાય છે, ઓછી. તો એ તમામ બાબતો કેવી રહેલી છે એ ક્યાં તમને જોવા મળશે, કૃષિ ક્ષેત્રની અંદર આ મુદ્દો જોવા મળશે. ત્યાર પછી ત્રીજો મુદ્દો જે છે આપણો એ કયો છે, ઔદ્યોગિક નીતિનો છે. ઔદ્યોગિક નીતિની વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ક્યારથી વાત કરીએ છીએ, આપણે આઝાદ ભારતની જ્યારથી શરૂઆત થઈ અને ત્યારથી એવું કહી શકાય કે 1948માં જે ફર્સ્ટ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી રિઝોલ્યુશન આવ્યું ત્યાંથી શરૂ કરી અને અત્યારે ક્યાં સુધી આપણે પહોંચ્યા છીએ એ તમામ બાબતો, એ તમામ ક્ષેત્રો, લઘુ ઉદ્યોગ હોય કે લઘુ ઉદ્યોગ હોય, મધ્યમ ઉદ્યોગ હોય કે પછી મોટા ઉદ્યોગો હોય, એનો ભારતમાં કેવો વિકાસ રહ્યો, એનો રોજગારી સર્જનમાં કેવો ભાગ રહ્યો, એનો ગરીબી નિવારણ માટે કેવો સમયગાળો રહ્યો અને કેવો એનો ફાળો રહ્યો, આ તમામ બાબતો આપણે આ 3 નંબરના પોઈન્ટની અંદર તમને જોવા મળે. દરેક બાબતોની અંદર નાના ઉદ્યોગોથી માંડી અને મોટા ઉદ્યોગના વિકાસલક્ષી યોજનાઓ સરકારની કેવી રહી અને કેવી હોવી જોઈએ, કેટલા સેક્ટર છે, આ તમામ બાબતો આપણે ક્યારે જોવાની છે, 3 નંબરના પોઈન્ટની અંદર તમારે જોવાની રહેશે અર્થશાસ્ત્રના પ્રિલિમિનરી એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી. ત્યારબાદ વાત કરીએ ભારતીય અર્થતંત્રમાં આંતરમાળખું એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામાન્ય રીતે જ્યાં સુધી તમે અર્થવ્યવસ્થા સબ્જેક્ટને સમજો નહીં ત્યાં સુધી દરેક જે સ્ટુડન્ટ હોય છે અથવા તો કોઈ સામાન્ય નાગરિક હોય છે એના મગજમાં એક જ વસ્તુ રહેતી હોય છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મતલબ રોડ અને રસ્તા. માત્ર રોડ અને રસ્તાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનતું નથી, એટલા માટે ઉર્જાના કયા કયા સ્થાનો છે, ઉર્જાના કેટલા સ્ત્રોત છે, એમાંથી કયા કયા સ્ત્રોતનો તમે વધુ ઉપયોગ કરી શકો છો, નવીનીકરણ, પુનઃપ્રાપ્ય, પુનઃ અપ્રાપ્ય, આ બધા જ જે ઉર્જાના સ્ત્રોતો છે એથી માંડી રોડ, રસ્તા, મકાન, સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ એવું કહેવાય કે જે આપણા દેશના નાગરિકનું જીવન ધોરણ સુધરે એવી તમામ સુવિધાઓનો આપણે ક્યાં સમાવેશ કરી શકીએ છીએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એનો સમાવેશ કરી શકીએ છીએ. તો એનું કેવું માળખું છે ભારતની અંદર અને કેવો એનો ટ્રેન્ડ રહ્યો, એનું વલણ કેવું રહ્યું કે ક્યારથી શરૂ કરી અને ક્યાં સુધી જે આપણે પહોંચી રહ્યા છીએ એમાં એનું વલણ કેવું છે, એ તમામ બાબતો આપણે આ પોઈન્ટની અંદર જોવાની છે.
ત્યારબાદ વાત કરીએ પાંચમા નંબરના પોઈન્ટની, તો કે સમયાંતરે વસ્તીના માળખાના વલણો, બરાબર, અને એની વૃદ્ધિ વિશેની વાત કરવાની છે. વસ્તીનું માળખું, બરાબર, એક સમય એવો હતો 1921નો સમયગાળો, જેને વસ્તી વિભાજન વર્ષ તરીકે આપણે ઓળખીએ છીએ, ત્યાંથી શરૂ કરી અને વસ્તી વધારો, વસ્તી વધારાનો આજે આપણે એ સદુપયોગ કરી રહ્યા છીએ, અથવા તો એ આપણો એક એસેટ્સ બની ગઈ છે, હ્યુમન એસેટ્સ જેને કહી શકાય, અને વિશ્વની સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ આપણે હોઈએ, તો એ વસ્તી વૃદ્ધિને એ આપણી આફત ન બને અને એને અવસરમાં કેવી રીતે પરિવર્તિત કરી શકીએ, આ તમામ બાબતો એક તૈયારી કરનાર વિદ્યાર્થીઓએ લખવાની છે, સમજવાની છે અને એને રિપ્રેઝેન્ટ કરવાની છે. તો આ તમામ બાબતો તમને ખબર પડવી જોઈએ અને એ માટે એનો અભ્યાસ કરવાનો રહેશે. એનો અભ્યાસ, આ જે પોઈન્ટ છે એનો અભ્યાસ, એના અંદરથી બનતા પ્રશ્નો અને એના અંદરથી બનતા મુખ્ય પ્રશ્નો, મુખ્ય પરીક્ષા માટેના પ્રશ્નો, આ તમામ બાબતો, વસ્તી વૃદ્ધિ, વસ્તી ગીચતા હોઈ શકે, બરાબર, લિંગ અસમાનતા હોઈ શકે, લિંગના જે એવું કહી શકાય કે જે રેશિયો નીકળતા હોય છે, બરાબર, એક સાક્ષરતાના રેશિયો છે, બરાબર, બાળ મૃત્યુદંડના જે રેટ નક્કી થાય છે, બરાબર, દર જે હોય છે, ગુજરાતીમાં જેને દર કહેવાય, તો બાળ મૃત્યુદંડના દર છે, આ તમામ બાબતો જે છે એ આની અંદર આપણે એક સાથે વર્ણવવાની છે. તો આ તમામ બાબતો આપણે આ પોઈન્ટની અંદર ભણીશું, સાથે સાથે વસ્તી સાથે સંકળાયેલા એવા મુદ્દાઓ જેમ કે ગરીબી છે, બેરોજગારી છે, બેકારી છે, આ તમામ મુદ્દાઓનો સમાવેશ ક્યાં થશે, આ મુદ્દાની અંદર થશે. ત્યાર પછી વાત કરીએ ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા. ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા એટલે કે ભારતની ફાઇનાન્શિયલ સિસ્ટમ, ભારતીય ફાઇનાન્શિયલ સિસ્ટમની અંદર શું આવે, તો કે ભાઈ નાણું આવે, બેન્કિંગ વ્યવસ્થા આવે, બરાબર, ભારતની રાજકોષીય નીતિ આવે, ભારતની મોનિટરી પોલિસી આવે, બરાબર, ભારતની બજેટરી વ્યવસ્થાનું પણ એની અંદર આવી જાય, આની સાથે સાથે માર્કેટ સિસ્ટમ આવે, બરાબર, કેપિટલ માર્કેટ છે, આ બધા જ વસ્તુઓનો સમાવેશ તમને કયા મુદ્દાની અંદર જોવા મળશે, ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થાની અંદર તમને જોવા મળશે. ત્યાર પછી વાત કરીએ આપણે ભારતના વિદેશ વ્યાપારના વલણો, સંરચના, માળખું અને દિશા, બરાબર, ભારતનું એ સંકીર્ણ અર્થવ્યવસ્થા કે જેની અંદર આપણે પોતાની અર્થવ્યવસ્થાને સંકુચિત કરી રાખી, તેને એ 1991 પછીનો સમયગાળો કે જેમાં આપણે વૈશ્વિકીકરણને અપનાવ્યું, અને વૈશ્વિકીકરણને અપનાવ્યા પછી આજે ભારતના વિદેશ વ્યાપારના વલણો કેવા છે, કયો વેપાર આપણને ઘાટાના સોદામાં જાય છે અને કયો વેપાર આપણને નફો કરાવી રહ્યો છે, કઈ બાજુ આયાત વધે છે, ક્યાંથી નિકાસ વધે છે, આ તમામ બાબતોને એક સાથે સંકળવી, અને સામાન્ય રીતે જ્યાં સુધી દેશની નિકાસ ન વધે ને આયાત ઘટે ને ત્યાં સુધી ફેવરેબલ ટ્રેડ થતું નથી, એટલે કે પોતાના ફેવરની અંદર વેપાર થતો નથી, અને એ વેપાર સંતુલનની જે તુલા છે એ તુલાને સંતુલિત કરવા માટે ના કયા કયા કારણો હોઈ શકે, કેવી યોજનાઓ હોઈ શકે, વિદેશ સાથેના સંબંધો આની અંદર કઈ રીતે કામ કરતા હોય છે, એ તમામ બાબતો આપણે ક્યાં ભણવાની છે, 7 નંબરના મુદ્દાની અંદર જોવાની છે. અને આ 7-7 મુદ્દાઓ જોતા અર્થવ્યવસ્થાનો એક બેઝિક પોઈન્ટ તમારી પાસે નક્કી થાય છે, અને એના જ આધારે તમારે એ તમામ મુદ્દાઓ એવું કહી શકાય ગુજરાતના પરિપ્રેક્ષમાં પણ એકવાર અવલોકન કરવાના છે, ભાઈ ગુજરાતના, ગુજરાતની અર્થવ્યવસ્થા કેવી છે, સેના આધારિત ગુજરાતની અર્થવ્યવસ્થા છે, વેપાર છે, ખેતી છે, શું છે કે સેવા આધારિત છે, ગુજરાતના મુખ્ય ઉદ્યોગો કયા છે, ગુજરાતને દરિયા કિનારો મળી રહ્યો છે, તો ગુજરાતના દરિયા કિનારાના લીધે ગુજરાતની અર્થવ્યવસ્થાનો ભારતની અર્થવ્યવસ્થામાં શું ફાળો છે, અને ભારતીય અર્થવ્યવસ્થાના વિકાસમાં ગુજરાતની અર્થવ્યવસ્થા કેટલા અંશે જરૂરી છે, અને ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે, ગુજરાતમાં આર્થિક વ્યવસ્થાના કયા કયા માનકો છે કે જ્યાં ગુજરાત નબળું પડી રહ્યું છે, ક્યાં ગુજરાત સ્ટ્રોંગ છે, આ તમામ બાબતો આપણે 8 નંબરના પોઈન્ટથી એવું કહી શકાય કે ગુજરાતના પરિપ્રેક્ષમાં આર્થિક કરંટ અફેર્સની બાબતો તમામ તમારી ક્યાં સમાવેશ થાય છે, 8 નંબરના મુદ્દાની અંદર થાય છે. તો આ તમામ બાબતો, આ આપણો થયો પ્રિલિમિનરી પરીક્ષાનો આખો અભ્યાસક્રમ. અને સામાન્ય રીતે જ્યારે તમે જીપીએસસી, યુપીએસસી જેવી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હોવ છો, ત્યારે પ્રથમ પ્રિલિમની તૈયારી કરવી, પછી મુખ્ય પરીક્ષાની તૈયારી કરવી, એવી કોઈ સ્ટેપ બાય સ્ટેપ તૈયારી હોતી નથી. દરેક મુદ્દાનું શું થવું જોઈએ, 360 ડિગ્રી એપ્રોચ સાથે તમારે શું કરવું પડે છે, એનું અવલોકન કરવું પડે છે, તમારો દ્રષ્ટિકોણ એવો ડેવલપ કરવો પડે છે કે જે મુદ્દો તમે ભણી રહ્યા છો, જે મુદ્દો તમે જોઈ રહ્યા છો, એમાંથી પ્રાથમિક પરીક્ષાનો કયો પ્રશ્ન બની શકે છે, એમાંથી મુખ્ય પરીક્ષાનો કયો પ્રશ્ન બની શકે છે, અને સાથે સાથે એવી બાબતોને પણ તમારે અલગ તારવવી પડે છે કે જો મુખ્ય પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો આ બાબતો હું એ વખતે લખી શકીશ, તો એ તમામ બાબતો તમને ખબર હોવી જોઈએ. હવે આપણે વાત કરીએ મુખ્ય પરીક્ષાના સિલેબસની. જે મુખ્ય પરીક્ષાનો સિલેબસ છે એ પણ પ્રાથમિક પરીક્ષાના સિલેબસને થોડો મળતો જોડતો આવે છે, બરાબર,
જો તમને એ વસ્તુ બતાવું, જો પહેલું તમે જોઈ રહ્યા છો આઝાદી પછીની આર્થિક વિકાસ, આપણો જે પહેલો પોઈન્ટ જે જોયો હતો બરાબર, એ તમામ મુદ્દાઓ અહીંયા તમને સમાવિષ્ટ લાગશે બરાબર. એની સાથે સાથે જો તમે આર્થિક વિકાસના લક્ષણો છે, ક્ષેત્રીય સંરચના છે, અંતર્ગત વિકાસ પંચવર્ષીય યોજનાઓ છે, આ તમામ બાબતો તમને પ્રથમ મુદ્દાની અંદર જોવા મળશે. ત્યારબાદ જે તમે બીજો મુદ્દો લેશો એમાં તમને જોવા મળશે આર્થિક સુધારાઓ, બાદના સમયમાં ભારતીય અર્થવ્યવસ્થા કેવી રહી, ભારતીય આર્થિક સુધારાઓ પાછળથી પાછળની પૃષ્ઠભૂમિ કઈ હતી, ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ, ત્યાં જે પૂછવામાં આવ્યું હતું પ્રિલિમિનરી પરીક્ષામાં આ જ મુદ્દાઓ થોડા સ્ટેટિક વેની અંદર હતા. અહીંયા તમને શું જોવા મળશે એ થોડા ગહન અધ્યયનના પાઠ ભાગરૂપે તમને જોવા મળશે. એટલે કે એવી બાબતો કે જે તમારે ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણના મુખ્ય મુદ્દાઓ ત્યાં તમે નોર્મલ એવું કહી શકાય કે સ્ટેટિક પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે પ્રિલિમિનરી પરીક્ષામાં જોવાના છે. પરંતુ જ્યારે મુખ્ય પરીક્ષાની વાત આવે, ઉદારીકરણનો પ્રભાવ શું છે, ઉદારીકરણની બાબતો કેવી છે, ઉદારીકરણના સ્ટેપ શું છે, ઉદારીકરણ માટે કયા કયા પગલાં લેવામાં આવ્યા અને એ ઉદારીકરણ માટે IMF શું કીધું હતું, આ તમામ બાબતોની તમારે ચર્ચાઓ અહીંયા કરવાની રહેશે. તો આ વાત થઈ બીજા પોઈન્ટની. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ છે ભારત અને ગુજરાતમાં જમીનના સુધાર. તો ગુજરાત અને ભારતની અંદર જે જમીન સુધારની અસરો શું થઈ, ભારતની અંદર જમીન સુધાર કયા વર્ષમાં આવ્યા, જમીન સુધારના તત્વો કયા કયા હતા, એના ઘટકો કયા કયા હતા, કે ભાઈ સીમા નક્કી કરવામાં આવી હતી તો એની ટોચ મર્યાદાઓ કેવી હતી અને કયા કયા પગલાઓ લીધા, એ જમીનનું એકત્રીકરણ કર્યું એ શું હતું, આ તમામ બાબતો તમને ખબર હોવી જોઈએ. અને એનું ગહન અધ્યયન કરી અને લેખિત સામગ્રી તૈયાર થાય એવું કહેવાય કે તમારી પાસે જે તે મુદ્દો છે એના વિશેની ફક્ત માહિતી નહીં, માહિતીની સાથે સાથે તમારી પાસે જે તે પોઈન્ટનું શબ્દભંડોળ પણ ભેગું થાય એ તમામ બાબતો તમારે આની અંદર જોવાની રહેશે. ત્યારબાદ ચોથો મુદ્દો છે કૃષિ વૃદ્ધિ અને ઉત્પાદકતા. કૃષિ વૃદ્ધિ અને ઉત્પાદકતા એટલે કૃષિ સેક્ટરને લગતો મુદ્દો છે. કૃષિ સેક્ટરની અંદર મુખ્યત્વે કયા કયા મુદ્દાઓની આપણે વાત કરી હતી કે કૃષિ સેક્ટરની અંદર આપણે એ તમામ મુદ્દાઓ જોવાના છે કે જે મુદ્દાઓ આપણે ઓલરેડી પ્રિલિમમાં જોયા, પ્રિલિમ પરીક્ષાની જે અભ્યાસક્રમ હતો એ તમામ મુદ્દાઓ પણ મુખ્ય પરીક્ષાની પોઈન્ટ ઓફ વ્યૂથી કેવી રીતે હોઈ શકે. જો તમે જોઈ શકો છો અહીંયા કે ટકાઉ કૃષિ છે, વૃદ્ધિ અને ખ્યાલો છે, એના અવરોધો છે, જમીન વ્યવસ્થા છે, જમીન સુધારાઓનું સંસ્થાકીય માળખું કેવું હતું, હરિત ક્રાંતિ અને એના પ્રભાવો, એની ટેકનોલોજી અને એનો આજે શું એનો પ્રભાવ થઈ રહ્યો છે, એના હરિત ક્રાંતિના કેટલા પ્રભાવો છે અને કેટલા દુષ્પ્રભાવો છે, એ બંને વસ્તુઓનું તમારે શું કરવાનું છે, પ્રોપર અધ્યયન કરવાનું રહેશે આ પોઈન્ટ અંતર્ગત. ત્યાર પછી વાત કરીએ ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા, જે ઓલરેડી આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ, ઉદ્યોગની નીતિઓ અને કામગીરી, વસ્તી અને માનવ વિકાસ, આ બધા જ મુદ્દાઓ આપણે આગળ જોયા જે પ્રિલિમિનરી પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂ થયા, એ જ વસ્તુઓ અહીંયા મુદ્દાસર આપવામાં આવેલી છે. પરંતુ એની અંદર એવા પ્રશ્નો હશે કે જે સમજવા વધુ યોગ્ય હોય, ના કે માત્ર યાદ રાખવા. તો એ તમામ બાબતો તમને અહીંયા જોવા મળશે. તમે અહીંયા જોઈ શકો છો કે ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થામાં આપણે ભારતીય કર પદ્ધતિ, જાહેર દેવું, જાહેર ખર્ચ, ભારતીય રાજકોષીય નીતિ, આ તમામ બાબતો અહીંયા સમાવેશ થયો છે. ઉદ્યોગની નીતિઓ અને કામગીરીમાં ઉદ્યોગોનું માળખું શું છે, બંધારણ અને કેન્દ્રીકરણના મુદ્દાઓ શું છે બરાબર, આના સિવાય નાના અને મોટા ઉદ્યોગોના વિકાસ માટે સરકારની નીતિઓ કેવી છે, ઔદ્યોગિક વૃદ્ધિ શું છે બરાબર, અત્યારે તમે જુઓ તો મુદ્રા યોન છે બરાબર, સીડબીના ડેવલપમેન્ટ માટેની જે વાતો કરવામાં આવી બજેટની અંદર, આ બધી જ બાબતો તમારે આ મુદ્દા અંતર્ગત એને કમ્બાઇલ કરી અને તમારે એને રિપ્રેઝેન્ટ કરવાનું હોય છે. આઠમા મુદ્દાની વાત કરીએ ગ્રામીણ વિકાસ બરાબર. હવે આવ્યું તમારું ગ્રામીણ વિકાસ, ગ્રામીણ વિકાસ માટે ગ્રામીણ વિકાસના પડકારો કયા છે, નવી તકો કેવી છે, કેવી રીતે એક ગામને ડિજિટલ ગામ સુધી લઈ જવું અને એક ગામને વિકાસ તરફ લઈ જવું. કારણ કે મહાત્મા ગાંધીએ પણ કહ્યું છે કે અર્થવ્યવસ્થાની કરોડરજ્જુમાં મુખ્ય પાયારૂપ જે એવું કહી શકાય કે મણકો જે છે એ કોણ છે, ગામડું છે. જો ગામડું સશક્ત, આત્મનિર્ભર અને વિકાસશીલ હશે તો જ આગળ જતા તાલુકો, જિલ્લો, રાજ્ય અને દેશ વિકાસશીલ, ગતિશીલની અંદર એવું કહી શકાય કે પહોંચી શકે છે. તો ગામડાઓમાં કઈ સેવાઓ પહોંચાડવાની જરૂર છે, ગામડાના લોકોને બેઝિક જરૂરિયાતો, જે સમાજ કલ્યાણના જેટલા પણ આપણા ઘટકો છે એ તમામ મુદ્દાઓ સુધી એ લોકો આરામથી પહોંચી શકે એ બાબતો આપણે ખાસ જોવાની છે. તો આ તમામ બાબતો તમે અહીંયા જોઈ રહ્યા છો કે એ જે મુદ્દાઓની વાત કરી રહ્યા છે ગ્રામીણ વિકાસ સાથે, એ તમામ મુદ્દાઓ તમને સામાજિક વિકાસ તરફ લઈ જશે અને અર્થવ્યવસ્થા જે છે એ સામાજિક વિકાસનો જ એક ભાગ છે. તો આ બાબત ખાસ દરેક વિદ્યાર્થીએ જોવાની છે. ત્યારબાદ વાત કરીએ આપણે મુદ્દાની બાહ્ય ક્ષેત્ર એટલે કે વિદેશ વેપારના વલણો, FDI છે, FII છે, એનું કેવી રીતનું રહ્યું,
કે 1991 પહેલાં કેવી પરિસ્થિતિ હતી, કે એફડીઆઈ કેટલી એલાઉડ હતી, એફઆઈઆઈ કેટલી એલાઉડ હતી, રૂપિયાની પરિવર્તનશીલતા કેવી રીતે બદલાઈ, બરાબર. આ તમામ મુદ્દાઓ તમારે આની અંદર સમાવેશ થાય છે બાહ્ય વેપાર બાહ્ય ક્ષેત્રની અંદર. અને વિદેશ વેપારની સાથે જોડાયેલી અને વૈદેશિક આપણા જેટલા સંબંધો છે, બરાબર, આ વિદેશ સાથેના આપણા જેટલા સંબંધો છે અને બાહ્ય ક્ષેત્રની અંદર કામ કરતી તમામ સંસ્થાઓ વિશેની પણ માહિતી અહીંયા તમારે એકત્રિત કરવાની રહેતી હોય છે. ત્યારબાદ વાત કરીએ વૈશ્વિક સૂચકાંકોમાં ભારત, એટલે કે જેટલા પણ વૈશ્વિક સૂચકાંકો બહાર પાડવામાં આવે છે, બરાબર, કે ચાહે કોમ્પિટિટિવ ઇન્ડેક્સ હોય, બરાબર, પ્રતિસ્પર્ધાનો ઇન્ડેક્સ હોય, ચાહે પછી માનવ વિકાસ આંક હોય, બરાબર, જીવન ધોરણ ગુણવત્તાનો આંક હોય, જીવનના આનંદનો આંક હોય, બરાબર, આ બધા જમાં ભારતનું સ્થાન ક્યાં છે અને ભારતના સ્થાન સાથે ભારતના સ્થાનમાં આવતા પરિવર્તનો સાથે કયા કયા વલણો જોડાયેલા છે, એ તમામ બાબતો તમારે આની અંદર સમાવેશ કરવો પડશે. ત્યારબાદ ફરીવાર ગુજરાતનું અર્થતંત્ર અને આંતરમાળખાકીય સુવિધાઓ, આ બંને મુદ્દાઓ આપણે ગુજરાતનું અર્થતંત્ર વિશે આપણે ઓલરેડી એકવાર વાત કરી ચૂક્યા છીએ પ્રિલિમિનરી પરીક્ષામાં, તો એ જ મુદ્દો અહીંયા આપણે મુખ્ય પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી, અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ કે જેમાં તમે જોઈ શકો છો ઉર્જા છે, બંદરો છે, માર્ગ છે, હવાઈ મથકો છે, રેલવે છે, ટેલિકોમ્યુનિકેશન છે, બરાબર, અને સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ છે, બરાબર. આ તમામ વસ્તુઓ તમને બતાવે છે કે તમારા દેશની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે આંતરમાળખાકીય સેવાઓમાં કેવું પરિવર્તન આવી રહેલું છે, હકારાત્મક પરિવર્તન છે, નકારાત્મક પરિવર્તન છે, જો હકારાત્મક પરિવર્તન છે તો એનો લાભ સમાજના કયા તબક્કા સુધી પહોંચે છે, આ તમામ બાબતો આપણે આની અંદર જોવાની હોય છે. આ થઈ આપણી વાત મુખ્ય પરીક્ષાના સિલેબસ વિશેની. હવે વાત કરીએ આપણે અધિકારી બેચ વિશેની, તો આ અધિકારી બેચ જે 3.0 જે લોન્ચ કરવામાં આવી છે એના વિશેની તમને વાત કરું, તો અધિકારી બેચ જે છે એ મુખ્યત્વે એવા વિદ્યાર્થીઓ માટે લોન્ચ કરવામાં આવી છે કે જે વિદ્યાર્થીઓ ઘરે રહીને પણ તૈયારી કરી શકે છે અને સાથે સાથે અહીંયા આવીને પણ તૈયારી કરી શકે છે. તો આ અહીંયા આપણે વાત કરીએ તો જો આ બેચની અંદર તમારે જોડાવવું છે અને તમારે મટીરિયલની તમારે કોઈ જરૂર નથી, બરાબર, તો એવા વિદ્યાર્થીઓ માત્ર 9,999 રૂપિયા ફીસ સાથે આની અંદર જોડાઈ શકે છે. અને વાત કરીએ કે જેમને મટીરિયલ સાથે એટલે કે મટીરિયલ એમણે લેવાનું છે, એમની પાસે કોઈ બીજું સાહિત્ય અત્યારે અવેલેબલ નથી, કારણ એનું મુખ્ય એવું છે કે ઘણા બધા સાહિત્યોની અવેલેબિલિટીના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓ પાસે ઓલરેડી સાહિત્ય હોય છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ સાહિત્યથી વંચિત હોય છે, તો એવા સાહિત્ય વંચિતવાળા વિદ્યાર્થીઓ સાહિત્ય સાથે 13,999 રૂપિયાની અંદર આ કોર્સની અંદર જોડાઈ શકશે. અને જો આ કોર્સની તમને વિશેષતાઓની વાત કરીએ, બરાબર, લાઈવ બેચ જે જીપીએસસી ક્લાસ 1-2ની, તેમાં એપ્રોક્સિમેટલી 14 સબ્જેક્ટ, બરાબર, જેની 14 એક્સપર્ટ ફેકલ્ટી રહેશે, લાઈવ લેક્ચર રહેશે, એપ્રોક્સિમેટલી 500+ વર્ષના લેક્ચર મળશે તમને, બરાબર, અને રોજના 2 કલાકનો તમારો લેક્ચર રહેશે, બરાબર, રેકોર્ડેડ લેક્ચર છે, સાથે સાથે પીડીએફ મટીરિયલ પણ તમને અવેલેબલ રહેશે, જીસીઆરટી, એનસીઆરટી, ઇગ્નુ, આવી સારી સારી સંસ્થાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલું મટીરિયલ, એમનું મટીરિયલ, અને સાથે સાથે એવું કેમ કે ઓફિશિયલ ગવર્મેન્ટની વેબસાઇટો ઉપરથી લીધેલી માહિતીઓના આધારે તૈયાર થયેલું નિષ્ણાંત લોકોના નિષ્ણાંત જે ફેકલ્ટીઓ છે એની દેખરેખમાં તૈયાર થયેલું મટીરિયલ તમને મળશે અહીંયાથી. તો આ આપણી વાત કરી આપણે અધિકારી બેચ વિશેની. આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ ઇકોનોમિક્સનો એવો ટોપિક છે કે જે આજકાલ બહુ જ ચર્ચામાં છે. હમણાં જ નજીકમાં જ આપણું બજેટ આવ્યું છે, આપણે જાણીએ છીએ. બજેટના કારણે આ મુદ્દો સૌથી વધારે ચર્ચામાં છે, એ છે આપણો રાજકોષીય નીતિ. શું છે રાજકોષીય નીતિ? ફિસ્કલ પોલિસી, કોઈ આને નાણાકીય નીતિ પણ તરીકે ઓળખતું હોય છે. તો આ બે વસ્તુમાં શું થોડો ઘણો ડિફરન્ટ રહેતો હોય છે, પરંતુ આપણે સમજવાનું છે અત્યારે પહેલાં રાજકોષીય નીતિ. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે આપણી આવક હોય છે, આપણા ખર્ચાઓ હોય છે, બરાબર, આપણી આવક અને ખર્ચાઓનું પણ આપણે થોડું ઘણું આયોજન કરવું પડતું હોય છે. સામાન્ય રીતે કોઈ એક વ્યક્તિ છે અને એ વ્યક્તિ માત્ર પૈસા વાપર કરે તો ખર્ચ થતો રહે, આવક ઉપર ધ્યાન ન આપે, તો એવા સમયગાળામાં એનું આર્થિક આયોજન શું થઈ જાય છે? ડામાડોળ થઈ જાય છે. સેમ વસ્તુ દેશ વિશેની છે, તો દેશ વિશેના પણ જે આયોજનો છે એનો એક મુખ્ય ભાગ જે છે એ છે આપણી રાજકોષીય નીતિ. જે વિદ્યાર્થીઓએ કોઈ વાર રાજકોષીય નીતિ નથી સાંભળી એવા વિદ્યાર્થીઓને પણ આ વસ્તુ સમજવામાં ઈઝી થાય એ માટે તમે જુઓ કે હું તમને એક એક્ઝામ્પલ સાથે પણ સમજાવું છું અને એવું કહી શકાય કે અર્થશાસ્ત્રની ભાષાની અંદર લખવા યોગ્ય માહિતી કે શબ્દ ભંડોળ પણ તમારું ભેગું થાય એ માટે આપણે પહેલાં એકવાર જોઈએ કે રાજકોષીય નીતિની વ્યાખ્યા શું છે. તો રાજકોષીય નીતિ એટલે સ્થિરતા, પહેલો શબ્દ શું છે? સ્થિરતા,
અને વૃદ્ધિ માટે. પહેલું આપણે શું જોઈએ છે? સ્થિરતા, સ્ટેબિલિટી જોઈએ છીએ. અને ગ્રોથ માટે સરકારની આવક અને ખર્ચની નીતિ, બરાબર, એને આપણે શું કહીશું? આવક અને ખર્ચની જે નીતિ છે એને આપણે શું કહીશું? રાજકોષીય નીતિ કહીશું. અને રાજકોષીય નીતિને રાજ્યના વાર્ષિક નાણાકીય અંદાજપત્રની અંદર, એટલે કે બજેટની અંદર શું કરવામાં આવે છે? વ્યક્ત કરવામાં આવે છે. એટલે જે બજેટ આવ્યું એ બજેટની દ્વારા જે સરકાર જે પોલિસી લાવી છે અથવા તો સરકાર જે પોલિસી બતાવી રહી છે એ પોલિસીને સામાન્ય ભાષાની અંદર જો તમારે સમજવી હોય ને તો એને શું કહેવાય? રાજકોષીય નીતિ કહેવાય. હવે રાજકોષીય નીતિ જે છે એ રાજકોષીય નીતિને બજેટરી નીતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. સીધી વસ્તુ છે, બજેટ દ્વારા જ એ રિફ્લેક્ટ થાય છે, માટે એને આપણે શું કહીએ છીએ? બજેટરી નીતિ કહીએ છીએ. જેનો સંબંધ કોની સાથે છે? તો કે ભાઈ જાહેર ખર્ચ સાથે છે. જાહેર ખર્ચ એટલે કે કેવો ખર્ચ? સરકાર દ્વારા દેશના વિકાસ માટે અને દેશ માટે જે ખર્ચો કરવામાં આવે છે એ તમામ ખર્ચને કેવો ખર્ચ કહેવાય? જાહેર ખર્ચ કહેવાય. પછી ટેક્સ, ટેક્સ કલેક્શન કરવામાં આવે છે, બરાબર. જાહેર દેવું એટલે કે જાહેર ઋણ તથા તેના વ્યવસ્થાપનથી સંબંધિત એ નીતિઓથી છે કે જેનો ઉપયોગ સરકાર શેનામાં કરે છે? અર્થવ્યવસ્થામાં રોજગારી ઉત્પન્ન કરવામાં, રાષ્ટ્રીય ઉત્પાદન વધારવામાં, આંતરિક તથા બાહ્ય આર્થિક સ્થિરતા અને આર્થિક સમાનતા વગેરે આર્થિક નીતિઓનો મુખ્ય ઉદ્દેશ હોય છે, બરાબર. બજેટના મુખ્ય ઉદ્દેશો કયા કયા એ આપણે આગળ હમણાં એક ટોપિકમાં જોઈશું. પણ અલ્ટિમેટલી જે સરકાર ખર્ચ અને આવકની જે નીતિનું નિર્માણ કરે છે એના કેન્દ્ર સ્થાન પર હોય છે કે દેશની અંદર ગરીબી, બેરોજગારી, બેકારી શું થવી જોઈએ? ઓછી થવી જોઈએ. અને આપણા દેશમાં જે અવેલેબલ સંસાધનો છે એનો મહત્તમ કરકસરપૂર્ણ ઉપયોગ સાથે એનો લાભ તર્કસંબંધ લોકો સુધી પહોંચવો જોઈએ. એટલે કે જે ખરેખર જેની જરૂરિયાત છે ને ત્યાં સુધી એનો લાભ પહોંચવો જોઈએ, એ રાજકોષીય નીતિનો મુખ્ય ઉદ્દેશ હોઈ શકે. અને એ જ રાજકોષીય નીતિનો મુખ્ય ઉદ્દેશ હોવો જોઈએ. હવે વાત કરીએ આપણે વ્યક્તિગત આયોજન વિશેની. હવે સામાન્ય રીતે એટલા માટે આ એક એક્ઝામ્પલથી મારે તમને સમજાવવું છે કે જો એક વ્યક્તિ નાનામાં નાનું આયોજન કરતો હોય તો આટલી મોટી ગવર્મેન્ટ અને એવું કહી શકાય કે વિશ્વની સૌથી વધારે વસ્તી ધરાવતા દેશનું તો આયોજન મોટું હોવું જ જોઈએ. હવે ફોર એક્ઝામ્પલ તરીકે આ એક વ્યક્તિ છે, આપણે સૌ જાણીએ છીએ, બરાબર, ચાહિતા કલાકાર છે. અને સાથે સાથે એક એક્ઝામ્પલ તરીકે મેં એમને લીધા છે અહીંયા જેઠાલાલ, બરાબર. તો એમની આવક કઈ કઈ હોઈ શકે આપણે એમને જાણીએ છીએ, એમના કિરદારને જાણીએ છીએ, એટલે આપણે સમજીએ છીએ કે એમનું ગડા ઇલેક્ટ્રોનિક્સ નામની એક દુકાન છે અને ત્યાંથી એમની મુખ્ય આવક આવે છે. તો આવક એમને બે પ્રકારે થતી હોય, કોઈ પણ વ્યક્તિ હોય એની આવકો બે પ્રકારની હોય છે. એક તો એની રોજબરોજની આવક હોય છે અને એક તો એની કોઈ વખતે મળતી આવક, જે રોજબરોજની આવકમાં એનો સમાવેશ થતો નથી, બરાબર. તો જે રોજબરોજની આવક છે એને અર્થશાસ્ત્રની ભાષાની અંદર જો તમારે કહેવી હોય, આપણે આ બાજુ લઈએ આવકનો ભાગ અને આ બાજુ લઈએ આપણા ખર્ચનો ભાગ, બરાબર. તો જો આવકની વાત કરીએ તો જે રોજિંદી આવક છે અને એની મુખ્ય આવકનો જે સ્ત્રોત જે છે એ જે આવક લઈને આવે છે એવી આવકને શું કહીશું? આપણે મહેસૂલી આવક કહીશું. શું કહીશું આપણે એને? મહેસૂલી આવક, ઇંગ્લિશમાં જેને કહેવાય છે રેવન્યુ ઇન્કમ, બરાબર. અને એવી ઇન્કમ કે જે એની મુખ્ય આવકનો સ્ત્રોત નથી, કોઈક કોઈક વાર એવી આવકો એને થાય છે, એને આપણે કહીશું મૂડી આવક. આ અર્થશાસ્ત્રની ભાષાની અંદર આપણે વાત કરી રહ્યા છીએ, બરાબર. કોઈ વ્યક્તિ કે જે મોબાઈલનો બિઝનેસ કરી રહ્યો છે એની માટે મોબાઈલ વેચવાથી જે પૈસા આવશે એ એની મહેસૂલી આવક રહેશે. પરંતુ સામાન્ય માણસ જે મોબાઈલનો ધંધો નથી કરતો એની માટે મોબાઈલ વેચવાથી જો ઇન્કમ ઊભી થઈ તો એ ક્યાં આવશે? મૂડી આવકની અંદર આવશે. એટલે અહીંયા જો અહીંના પરિપ્રેક્ષમાં તમને હું સમજાવું તો જેઠાલાલ ઇલેક્ટ્રોનિક્સના દુકાનના વેપારી છે માટે એમની ઇલેક્ટ્રોનિક્સની જે પણ વસ્તુ વેચી રહ્યા છે, ચાહે મોબાઈલ વેચતા હોય, બરાબર, મોબાઈલના કવર વેચતા હોય કે પછી કોઈ પણ નવું ગેજેટ લાવીને વેચતા હોય, ઇલેક્ટ્રોનિક્સની અંદરથી એમને જે પણ ઇન્કમ થઈ છે બધી કેવી ઇન્કમ કહેવાશે? એમની મહેસૂલી આવક. પરંતુ સમજો કે જેઠાલાલ પાસે કોઈ સ્કૂટર છે અને એ સ્કૂટર એમણે વેચી દીધું અને એનાથી એમને આવક થઈ તો એ આવક કેવી કહેવાય? મૂડી આવક કહેવાય, બરાબર. લાંબા ગાળે મળતી આવક છે એટલા માટે. એવી જ રીતે ખર્ચ વિશેની વાત કરીએ તો ખર્ચ, એમનો જે રોજિંદો ખર્ચ છે એને શું કહીશું આપણે? મહેસૂલી ખર્ચ કહીશું. અને એવો ખર્ચ કે જે રોજિંદો નથી, કોઈક કોઈક વાર કરવો પડે છે તો એને કેવો ખર્ચ કહીશું?
મૂડી ખર્ચ કહીશું. બરાબર, સામાન્ય રીતે તમે જોવા જાઓ તો અહીંયા તમે સમજો કે જેઠાલાલ માટે મહેસૂલી ખર્ચ કયો હોઈ શકે. તો મહેસૂલી ખર્ચની અંદર તમે જુઓ કે એ જે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ માલ સામાનની ખરીદી કરતા હોય, સામાન્ય એમના ખર્ચા હોય, પગાર આપવા પડતા હોય જે એમના ત્યાં કામ કરનાર વ્યક્તિ હોય, એ તમામનો ખર્ચો કેવો હોય? મહેસૂલી ખર્ચો હોય. પરંતુ દુકાનનું રિનોવેશન કરાયું, રોજ રોજ રિનોવેશન ના કરાવવાનું હોય, કોઈક જ વાર કરાવવાનું, તો એવા ખર્ચાને કેવા ખર્ચા કહેવાય? મૂડી ખર્ચ કહેવાય. સેમ વસ્તુ કે આપણે આ જ વસ્તુને જ્યારે ભારત સરકારની પરિપ્રેક્ષમાં સમજીશું ને, એટલે તરત જ એકદમ તમારા ખ્યાલ એકદમ પરફેક્ટ કહી શકાય એવી રીતે તમારા બહાર આવશે કે જે તમે સમજી શકશો કે મૂડી ખર્ચ કોને કહેવાય, મહેસૂલી ખર્ચ કોને કહી શકાય. આ તમામ બાબતો આપણે સમજવાની છે. અને જ્યારે તમે રાજકોષીય નીતિની વાત કરતા હોય તો રાજકોષીય નીતિના અમુક ચરણો છે, બરાબર, એ અમુક વલણો અને ચરણોને પણ આપણે સમજવા પડે. રાજકોષીય નીતિ લાવવા પાછળ મુખ્ય એવું કહેવાય કે પાયાના સ્ટેપ કેવા હોઈ શકે, અથવા તો એનો મુખ્ય ઉદ્દેશ, એની પાછળ રહેલા મુખ્ય એવું કહી શકાય ને કે અંદર જે સરકાર બજેટ વ્યવસ્થા લાવી રહી છે, સરકાર અંદાજપત્ર વ્યવસ્થા લાવી રહી છે, એમાં જે કોઈ પણ સુધારા લઈને આવે છે, એમાંથી કોઈ પણ જે વલણો રજૂ કરે છે, એની પાછળ રહેલા એમના મુખ્ય હેતુઓ કેવા હોય છે એની વાત કરીએ તો સૌથી પહેલો છે આપણે સંસાધનની ફાળવણી કરવી છે, બરાબર. બીજું આવકનું વિતરણ કરવું છે. આપણા દેશની અંદર શું લાવી છે? આર્થિક સ્થિરતા આવવી જોઈએ અને શું થવો જોઈએ? આર્થિક વિકાસ થવો જોઈએ. આ ચાર એના મુખ્ય હેતુઓ કહી શકાય, બરાબર. અને એની સાથે સાથે કર, જાહેર ખર્ચ તથા જાહેર ઋણ એ રાજકોષીય નીતિના શું છે? સાધનો છે, મુખ્ય સાધનો છે. આ કામ કરવા માટે આનો ઉપયોગ, આ ત્રણ વસ્તુનો ઉપયોગ થાય છે, કર, જાહેર ખર્ચ અને જાહેર ઋણ. આ ત્રણેયનો ઉપયોગ કરી અને રાજકોષીય નીતિને ફાઇનલાઇઝ કરવામાં આવે છે અથવા તેનું ડ્રાફ્ટ બનાવવામાં આવે છે. એમાં મુખ્ય સાધનો આ ત્રણ હોય છે. અને જે કરવા પાછળ એ કેટલું હોવું જોઈએ, એને કેવી રીતે આગુ પાછું કરવું, અથવા એવું કહી શકાય કે કેવી રીતે એની અંદર ચેન્જીસ કરવા, એ ચેન્જીસો જે છે એના મુખ્ય હાથમાં શું હોય છે? સંસાધનોની ફાળવણી, આવકનું વિતરણ, આર્થિક સ્થિરતા અને આર્થિક વિકાસ. તો આ બાબતો થઈ આપણી રાજકીય રાજકોષીય પોલિસી સાથે સંકળાયેલી જે બાબતો છે ફિસ્કલ પોલિસીની વાતો. હવે આપણે વાત કરીએ કે એના મુખ્ય ઉદ્દેશો, પેલી જે વાત કરીએ મુખ્ય હેતુઓ, પણ એને હજુ વધારે સમજવા હોય તો જુઓ તમે, આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે જે હસ્તુ આગળ ઓલરેડી આર્થિક વિકાસ શબ્દ આવી ગયો છે, પણ એને વધુ સારી રીતે સમજવા માટે તો કે આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે તમે રાજકોષીય નીતિ લઈને આવો છો. કોઈ સરકાર એવી નીતિ ક્યારેય નથી લાવતી કે જેમાં એમનો મુખ્ય હેતુ એવો હોય કે દેશમાં વિકાસ ન થાય અને વિકાસ રૂંધાય. હંમેશા બજાર તેજીમાં હોય, બરાબર, ફુગાવો કંટ્રોલમાં રહે, તેજી રહે, મંદી ન આવે. આ તમામ બાબતો સાથે જોડાયેલી બાબતો સાથે રાજકોષીય નીતિ તૈયાર કરવામાં આવે છે. આવક અને સંપત્તિની અસમાનતા શું થાય? ઘટે. અને ઘટાડવા માટે તમને ખબર છે કે આપણે શું કરીએ છીએ, કર વ્યવસ્થા લાગુ કરે છે. શું કરે છે? રાજકોષીય નીતિની અંદર જે મુખ્ય ભાગ છે એ છે પાછો કર વ્યવસ્થા. તો કર વ્યવસ્થા શું કહે છે? એવા વ્યક્તિઓ કે જેની ઇન્કમ અમુક મર્યાદાથી વધારે છે, એની આવક અમુક મર્યાદાથી વધારે છે, તો એવા લોકો પાસેથી શું કલેક્ટ કરવામાં આવે છે? ટેક્સ. અને એવા લોકો કે જેની ઇન્કમ અમુક મર્યાદાથી ઓછી છે એને સબસિડી આપી અને આવકની સમાનતા લાવવાનો શું કરવામાં આવે છે? પ્રયત્ન કરવામાં આવે છે. ત્યારબાદ રોજગારીની તકો વધારવા માટે, બરાબર, બજેટ આવ્યું છે તો બજેટની અંદર તમે જોશો તો એ બજેટ એ શું છે? સરકારની રાજકોષીય નીતિ છે. તો એમાં બતાવ્યું છે કે રોજગારીની તકો વધારવા માટે કેવા પ્રયત્નો કરવામાં આવશે, રોજગારીની તકો ક્યારે વધે. તો જે સેક્ટરો છે, કૃષિ, ઉદ્યોગ અને સેવા સેક્ટર, આ ત્રણ સેક્ટર આપણા મુખ્ય છે, એને બીજા પાંચ ભાગ પડે છે, પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ અને પંચક. એ જે સેક્ટરો છે, ક્ષેત્રો છે, એ ક્ષેત્રોની અંદર રોજગાર સર્જનનું કામ થાય ત્યારે રોજગારીની તકો ખરેખર પૂરી પાડી શકાય, બરાબર. એમ્પ્લોયમેન્ટ ક્રિએશન થવું જોઈએ. હવે ઘણીવાર શું છે કે એમ્પ્લોયમેન્ટ ક્રિએશન સાથે આપણે આજના બજેટની જો ચર્ચા કરીએ અને બજેટ સાથે જોડાયેલા મુદ્દાની ચર્ચા કરીએ તો આજે એક વ્યક્તિ, એક બિઝનેસમેન, બિઝનેસનું એક્સપાન્શનની જગ્યાએ, એક્સપાન્શન કરવું એટલે કે એક નવી બ્રાન્ચ ખોલવી બિઝનેસની, બરાબર, અને એ બિઝનેસનું ઇમ્પ્રુવમેન્ટ જ્યારે વિચારતો હોય, એટલે બિઝનેસમાં સુધારો વિચારતો હોય, તો રોજગાર ક્રિએશન થઈ શકતો નથી. બિઝનેસનું શું થવું જોઈએ? એક્સપાન્શન થવું જોઈએ, એટલે કે નવી બ્રાન્ચો ખોલવી જોઈએ. જો નવી બ્રાન્ચો ખુલશે તો નવા લોકોને રોજગારી મળશે. પરંતુ બિઝનેસ એક્સપાન્શનનો મતલબ થાય, એક કારખાનાની અંદર 500 યુનિટ બની રહ્યા છે અને એ એવું વિચારે છે કે આ કારખાનામાં જ હું એવી ટેકનોલોજી લાવું કે 1000 યુનિટ બને,
જેના કારણે શું થશે, રોજગારી ઓછી થશે. એની એની જગ્યાએ એવું વિચારતા હોય કે મારે મારા બિઝનેસનું એક્સપાન્શન કરવું છે, અહીંયા આ કારખાનાની અંદર 500 યુનિટ બની રહ્યા છે, હું બીજું કારખાનું ઊભું કરીશ જ્યાં 500 યુનિટ બનશે, તો અહીંયા ધારો કે 10 લોકોને રોજગારી મળે છે તો ત્યાં પણ કેટલી મળશે, 10 લોકોને મળશે. અને એટલે જ તમે જો આ બજેટની અંદર તમે જોશો તો તમને ખબર હશે કે નવા ઉદ્યોગોની સ્થાપના બરાબર, જે સ્ટાર્ટઅપ જે કરનારા વ્યક્તિઓ છે એને પ્રોત્સાહન આપવા માટેની પણ તમને સારામાં સારી સ્કીમ આની અંદર જોવા મળશે. ત્યારબાદ બજારમાં વસ્તુઓ તથા સેવાઓની કિંમતમાં શું લાવવાનું છે, આપણે સ્થિરતા સુનિશ્ચિત કરવાની છે બરાબર. કારણ કે મધ્યમ વર્ગ અને નાના વર્ગના લોકોને ભાવ વધારો સૌથી વધારે અસર કરતો હોય છે. ફુગાવાની પરિસ્થિતિ બરાબર, બહુ તેજી આવી જાય એવા સમયે શું થઈ જાય, રૂપિયાની ખરીદ શક્તિ ઘટી જાય, પરિણામે લોકોની અંદર એવું કહી શકાય કે ફફડાટ અને બજાર જે છે અસ્તવ્યસ્ત થઈ જાય છે. સંતુલન બજારમાં જળવાઈ નથી રહેતું. જ્યારે બજારનું સંતુલન ખોરવાય એટલે આર્થિક વ્યવસ્થાનું સંતુલન પણ શું થાય, ખોરવાઈ જાય છે. પરિણામે બજારનું સંતુલન પણ આવવું જોઈએ, એ પણ રાજકોષીય નીતિનો મુખ્ય ઉદ્દેશ છે. ત્યારબાદ છે સરકારી ખાદ્યને સંતુલિત કરવા માટે બરાબર. ખાદ્યનો મતલબ શું થાય કે આવક અને ખર્ચની જે ઇમ્બેલેન્સ થઈ હોય, ઇમ્બેલેન્સ થવું એટલે કે અસમાનતા આવી હોય, એ અસમાનતાને દૂર કરવા માટે અથવા તો એને પહોંચી વળવા માટે જે તે સમયે શું કરવામાં આવે, યા તો ઉછીના નાણાં લેવામાં આવે બરાબર. એ ઉછીના નાણાં અંદરથી હોઈ શકે એટલે કે દેશની અંદર હોઈ શકે અથવા તો બાહ્ય હોઈ શકે, બેમાંથી કોઈ પણ એક જગ્યાએ હોઈ શકે, ત્યાંથી દેવું લેવામાં આવે અથવા તો આરબીઆઈ પાસેથી નોટોની છાપણી કરવામાં આવે. પરંતુ એ નોટોની છાપણી એ છેલ્લો અંતિમ ઉદ્દેશ હોઈ શકે. કારણ જો નોટો વધારે છપાઈ જાય તો શું થશે, આખું બજાર ફુગાવાથી ભરી જશે એટલે કે ફુગાવો આવી જશે, એટલે એવું કોઈ પણ વસ્તુ લેવામાં આવતું નથી. આની સાથે સાથે જોડાયેલો એક બીજો ઉદ્દેશ એ છે આપણો સામાજિક વિકાસ અથવા તો એને કહેવાય સમાજ કલ્યાણ. સમાજ કલ્યાણ સાથે એ તમામ બાબતો જોડાયેલી છે જે વ્યક્તિના જીવન ધોરણ સાથે જોડાયેલી હોય, ચાહે એ શિક્ષણ હોઈ શકે, આરોગ્ય હોઈ શકે, રહેઠાણ હોઈ શકે, પોષણ તત્વ હોઈ શકે, પોષક ખોરાક હોઈ શકે બરાબર. આ તમામ બાબતો સમાજ કલ્યાણ સાથે જોડાયેલી છે અને તમામ બાબતો તમને રાજકોષીય નીતિની અંદર પણ પ્રદર્શિત થતી હોય એવું જણાશે. અને જ્યારે સમાજ કલ્યાણની વાત આવે તો ડિપેન્ડ કરે છે કે ભાઈ તમે કેવી પોલિસી લઈને આવો છો, એ તમામ પોલિસીમાં તમારો કયો હાર્દ રહેલો છે. જો સમાજ વિકાસ, સામાજિક વિકાસ કરવો હોય અને સમાજ કલ્યાણ થશે તો ખરેખર દેશનો આર્થિક વિકાસ થશે. કારણ કે વ્યક્તિનું જીવન ધોરણ જ્યાં સુધી ઊંચું ના આવે ત્યાં સુધી આર્થિક વિકાસના માપદંડો પરિપૂર્ણ થતા નથી. તો આ વાત હતી આપણી રાજકોષીય નીતિના ઉદ્દેશ વિશેની. હવે આપણે એક સ્ટેપ આગળ જઈએ તો જાહેર નાણાંની સંરચનાને સમજીએ. કારણ કે મેં તમને કીધું કે રાજકોષીય નીતિ જે છે એ બજેટરી વ્યવસ્થાનો જ એક ભાગ છે, તો બજેટરી વ્યવસ્થા એ જ રાજકોષીય નીતિ છે. તો બજેટ શું છે, આવતી ગઈકાલે જે બજેટ આવ્યું છે બરાબર, એ બજેટ છે શું ખરેખર, એ બજેટમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થયો છે. બજેટ ખરેખર આપણને સમજણમાં આવતું નથી પણ તે છતાંય બજેટમાં છે શું એ જે સમજવાની જો તમારી ઈચ્છાઓ હોય તો તમે આ તમામ બાબતો તમે જોઈ શકો છો. તો સૌ પ્રથમ આપણે તમે જુઓ, અહીંયા આપણે જોવા જઈ રહ્યા છીએ પહેલું બજેટમાં મુખ્યત્વે મેં તમને પહેલાં કીધું કે મહેસૂલી આવક છે અને મહેસૂલી ખર્ચ છે તમારા, અને મૂડી ખર્ચ અને મૂડી આવક છે તમારી. એવી જ રીતે સરકારની પણ મહેસૂલી બજેટની અંદર મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચા હશે બરાબર. મેં તમને પહેલાં જ કીધું જે તમારા રોજિંદા રોજબરોજની રોજિંદી આવક છે અને આવકનો મુખ્ય સ્ત્રોત છે તમારી આવક, એ કઈ આવક કહેવાશે, મહેસૂલી આવક. અને જે તમારી અણધારી અને કોઈક સમયે મળતી જે આવક છે એને મૂડી આવક કહીશું. ખર્ચામાં પણ એવું જ છે, રોજબરોજના ખર્ચાને આપણે શું કહીશું, મહેસૂલી ખર્ચ. અને જે ખર્ચા રોજબરોજના નથી અને રોજબરોજના નથી અને કોઈક વાર કરવા પડે છે અને એનો જે તમને એવું કહી શકાય કે લાભ છે લાંબા ગાળે પણ મળતો હોય છે, તો એ તમામને શું કહીશું આપણે, મૂડી ખર્ચ કહીશું. તો સેમ વસ્તુ હવે સરકાર વિશે જોઈએ કે સરકારના આવક અને જાવકની વાત કરીએ તો મહેસૂલી આવક છે અને બીજી કઈ છે, મહેસૂલી ખર્ચ છે. મહેસૂલી આવક છે અને મહેસૂલી શું છે, ખર્ચ છે. હવે તમે અહીંયા જુઓ કે મહેસૂલી આવક વિશે વાત કરીએ તો કર આવક છે અને બિનકર આવક છે, એટલે કે ટેક્સથી થતી ઇન્કમ અને ટેક્સ સિવાયની ઇન્કમ. સરકારની આવકનો મુખ્ય સ્ત્રોત કયો, તો કયો આવે, કર આવે એટલે કે ટેક્સ. ટેક્સના તમે જુઓ, ટેક્સના બે પ્રકાર છે, પ્રત્યક્ષ કર અને અપ્રત્યક્ષ કર. જ્યારે આપણે ભારતીય ટેક્સેશન સિસ્ટમ એટલે કે ભારતીય કર વ્યવસ્થા ભણતા હોઈએ એ સમયે આપણે પ્રત્યક્ષ કર કોને કહેવાય, અપ્રત્યક્ષ કર કોને કહેવાય એના વિશેની ચર્ચા કરી શકીએ. એના સિવાય બિનકર આવક સરકારની કઈ કઈ છે, તો બિનકર આવક વિશેની વાત કરું તો સરકારી માલ સેવાની આવક
એટલે કે ઘણી બધી સેવાઓ એવી હોય છે કે જે સરકાર આપણને પ્રોવાઈડ કરતી હોય છે, એમ પરિણામે આપણે સરકારને શુલ્ક ચૂકવતા હોઈએ છીએ, કિંમત ચૂકવતા હોઈએ છીએ, એનો સમાવેશ અહીંયા થાય છે. બરાબર. પછી જાહેર સાહસનો નફો. જાહેર સાહસનો નફો એટલે કે ઓએનજીસી છે, એલઆઈસી છે, બરાબર છે, ગેલ ભેલ, આવી જે કંપનીઓ કે જેની સંપૂર્ણ માલિકી અથવા મોટાભાગની માલિકી કોની છે, સરકારની છે, તો એનો નફો જે થાય એ સરકારની શું કહેવાય, આવક કહેવાશે. ત્યાર પછી વાત કરીએ મળેલું વ્યાજ. મળેલું વ્યાજ એટલે સરકારે કોઈને લોન આપી છે, ચાહે એ રાજ્ય સરકાર હોઈ શકે, ચાહે કોઈ અન્ય દેશ હોઈ શકે, એને લોન આપી છે ને એનું વ્યાજ મળે તો એ તમારે પાછું તો આપવું નહીં પડે. બરાબર. અને જ્યારે તમે લોન આપી છે તો તમને વ્યાજ જ્યાં સુધી લોન પાછી નહીં આવે ત્યાં સુધી આવતું રહેશે. તો એ મળેલું વ્યાજ જે છે એ ક્યાં આવશે, તમારી કેવી આવક કહેવાશે, સરકારની મહેસૂલી આવક કહેવાશે. અને ત્યાર પછી છે મળેલું દાન અથવા તો અનુદાન. મળેલું દાન અથવા તો અનુદાન મહેસૂલી આવકમાં એટલા માટે મૂકવામાં આવે છે કારણ કે એ દાન મળે છે એને વાપરવાનું છે, એનો વપરાશ કરવાનો છે, એને પાછું આપવાનું થતું નથી, માટે એનો સમાવેશ ક્યાં કરીશું, આપણે મહેસૂલી આવકની અંદર કરીશું. તો આ વાત થઈ મહેસૂલી આવકની. બરાબર. મહેસૂલી આવકની પ્રકૃતિ તમને બે રીતે સમજાવું. મહેસૂલી આવક એક તો તમારી રોજબરોજની આવક છે, અને બીજી એવી આવક કે જે આવે છે બદલામાં તમારે કંઈ આપવાનું નથી, અથવા એવું કહી શકાય કે બદલામાં તમારે કોઈ પણ વસ્તુ ફરી એને પાછી આપવાની નથી થતી, અથવા તો એ આવકને પાછી આપવાની નથી થતી. તો એ તમામ વસ્તુ ક્યાં આવશે, તમારી મહેસૂલી આવકની અંદર આવશે. હવે વાત કરીએ આપણે મહેસૂલી ખર્ચ વિશેની. બરાબર. મહેસૂલી ખર્ચની અંદર તમે જુઓ તો એવો ખર્ચ કે જે તમે કરી રહ્યા છો, રોજબરોજનો ખર્ચ છે, અથવા એ ખર્ચનો લાભ તમને લાંબા ગાળે મળવાનો નથી, એ તમામને તમારે ક્યાં મૂકી દેવાનો છે, મહેસૂલી ખર્ચની અંદર મૂકવાનો છે. તો સરકારનો સૌથી મોટો મહેસૂલી ખર્ચ કયો છે, ચૂકવેલું વ્યાજ, જે વ્યાજની ચૂકવણી, કારણ કે સરકાર ભારત સરકારે જે લોન લીધેલી છે એની ચૂકવણી જે છે એ ભારત સરકારનો સૌથી મોટો ખર્ચ છે. આ વસ્તુ યાદ રાખજો. સૌથી મોટો ખર્ચ કયો છે, ભારત સરકારે લીધેલી લોન પર ચૂકવવું પડતું વ્યાજ. ત્યાર પછી વાત કરીએ આપેલી ગ્રાન્ટ. ભારત સરકાર એના 28 રાજ્ય છે અને કેન્દ્રશાસિત પ્રદેશ છે, તો એને જે ગ્રાન્ટ તરીકે પૈસા આપે એ પાછા આવવાના નથી. બરાબર. એ તો જે તે સરકારે વાપરવાના છે, તો એ ગ્રાન્ટ જે આપી દે છે એ પણ એનો શું કહેવાય, મહેસૂલી ખર્ચ કહેવાય. પછી સબસિડી આપે છે, તો સબસિડી પણ કેવી છે, પરત નથી મળતી, એ આપવાની જ હોય છે ખાલી, તો એ પણ સરકાર માટે શું કહેવાય, મહેસૂલી ખર્ચ કહેવાય છે. અને રક્ષા ખર્ચ અને પેન્શન ખર્ચ, એ જે કેવા રક્ષા ખર્ચ અને પેન્શન ખર્ચ કેવા ખર્ચ કહેવાય, એ કન્ઝ્યુમ ખર્ચ કહેવાય, ઉપભોગ ખર્ચ કહેવાય, કે જેની પાછળ વાપરવામાં આવતો પૈસો એ વપરાય છે, એની સામે કોઈ પણ પ્રકારની મિલકતનું નિર્માણ થવાનું નથી. તો આ તમામ ખર્ચ જે છે એ કેવા ખર્ચ કહેવાશે, મહેસૂલી ખર્ચ છે. અને મહેસૂલી ખર્ચ અને મહેસૂલી આવકો તમને ક્યાં બતાવવામાં આવશે, મહેસૂલી બજેટની અંદર બતાવવામાં આવશે. એવી જ રીતે તમારું બીજું બજેટ છે, જેને શું કહીશું આપણે, મૂડી બજેટ અથવા તો મૂડી બજેટ. આ મૂડી બજેટ અને મહેસૂલી બજેટ બનીને જ આખું બજેટ બને છે, જેને આપણે નાણાંની સંરચના કહી શકીએ, જાહેર નાણું અહીંયા હોય છે એટલા માટે. હવે વાત કરીએ આપણે મૂડી બજેટની, તો સૌથી પહેલાં છે આપણી પાસે મૂડી ખર્ચ, અને આ બાજુ છે આપણી પાસે મૂડી આવક છે. બે પાસા છે આપણી પાસે, મૂડી ખર્ચ અને મૂડી આવક. હવે વાત કરીએ આપણે મૂડી આવક વિશેની, તો મૂડી આવકો કઈ હોઈ શકે સરકારની, તો એવી આવક સરકારની આપણે લેવાની છે આની અંદર કે જે આવક લાંબા ગાળાની છે, અથવા તો એ કોઈક જ વાર સરકારને મળે છે. સૌથી પહેલાં મૂડી આવક કેવી છે, સૌથી પહેલી છે આપણે લીધેલી લોન. તો લીધેલી લોન આપણે મૂડી આવકમાં એટલા માટે મૂકીએ છીએ કારણ કે એ અત્યારે લોન લઈ રહ્યા છે, પરંતુ એને પાછી શું કરવી પડશે, ચૂકવવી પડશે. પછી વિમૂડીકરણના લીધે ઊભી થતી આવક. વિમૂડીકરણ એટલે શું, સરકારની માલિકીના જે સાહસો કંપનીઓ છે, બરાબર, એનો અમુક હિસ્સો સરકાર વેચી દે છે. વેચી દે છે ઇન સેન્સની અંદર, લોકો માટે ખુલ્લો કરી દે છે, ખાનગી લોકો માટે ખુલ્લો કરી દે છે, પરિણામે સરકારને જે આવક થાય છે. દાખલા તરીકે તમને સમજાવું તો એલઆઈસી જે છે એની સંપૂર્ણ માલિકી ભારત સરકારની હતી, એનો અમુક હિસ્સો લોકોના રોકાણ માટે ખુલ્લો મૂકવામાં આવે, બરાબર, અને એલઆઈસીનો આઈપીઓ માર્કેટની અંદર આવે અને લોકો જે ખરીદે, લોકો ખરીદે એના કારણે જે પૈસા સરકારને પ્રાપ્ત થાય એ ઇન્કમને કેવી કહેવાય, વિમૂડીકરણથી પ્રાપ્ત થયેલી ઇન્કમ. વિમુદ્રીકરણ નથી, વિમૂડીકરણ કહી રહ્યો છું, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ડિસઇન્વેસ્ટમેન્ટ. તો ડિસઇન્વેસ્ટમેન્ટના લીધે જે ઇન્કમ આવે છે એ ઇન્કમને ક્યાં મૂકીશું, આપણે મૂડી આવકની અંદર મૂકીશું. અને બીજું, જ્યારે તમે આપેલી લોન તમને પાછી મળે, બરાબર, પહેલાં લોન આપી હતી હવે એ શું થઈ રહી છે, પાછી આવી રહી છે, તો એ કેવી આવક કહેવાશે, તમારી મૂડી આવક કહેવાશે, મહેસૂલી આવક કહેવાશે નહીં. એવી જ રીતે વાત કરીએ આપણે મૂડી ખર્ચ વિશેની. બરાબર. તમે
કોઈને લોન આપી હોય, સરકારે ભારત સરકારે લોન આપી, કોણ આપે? રાજ્ય સરકારો કોઈ પણ હોય એને લોનની જરૂર હોય એને આપે, તો એને કેવી લોન કહેવાય? આપેલી લોન કહેવાય, અને એ મૂડી ખર્ચની અંદર આવશે. એના સિવાય મૂડીગત મિલકતનું નિર્માણ, મૂડીગત મિલકતનું નિર્માણ એટલે એવો ખર્ચ કે જેના ખર્ચના કારણે કોઈ મિલકતનું નિર્માણ થતું હોય કે જે મિલકતનો લાભ દેશને અથવા તો રાજ્યને લાંબા ગાળા સુધી મળવાનો હોય. ફોર એક્ઝામ્પલ તરીકે રોડ અને રસ્તાઓનું ડેવલપમેન્ટ થતું હોય, બરાબર, તો એનો લાભ શું થવાનો છે? લાંબા ગાળા સુધી મળવાનો છે. તો એવો ખર્ચ હોય એને કેવો ખર્ચ કહેવાય? મૂડી ખર્ચ કહેવાય. અને સરકાર દ્વારા કંઈક રોકાણ કરવામાં આવતું હોય તો રોકાણ કરશે તો રોકાણના બદલામાં શું મળશે? વ્યાજ અથવા તો રકમ એની આવક થશે. એ આવક આપણે લઈ જઈશું મહેસૂલી આવકમાં, પણ જેટલો રોકાણનો ખર્ચ છે એ બધો ક્યાં આવશે? તમારો અહીંયા મૂડી ખર્ચની અંદર આવશે. તો આવી રીતે મહેસૂલી અને મૂડીના બંને પાસાઓ, આવક અને જાવકના બંને પાસાઓ આપણે સમજી લીધા. હવે એવું સમજો તમે આની અંદર કે કોઈ પણ કારણસર, સામાન્ય રીતે તો તમે જુઓ ને તો આપણે કેવું કરવું જોઈએ, જેટલી આવક છે એની સામે ખર્ચાઓ અને બચતને મેનેજ કરવા જોઈએ. બે ત્રણ પ્રકારના વ્યક્તિઓ હોય છે. એક તો એવા વ્યક્તિઓ હોય છે કે જેટલો આવક આવે એટલો ખર્ચ કરી નાખવાનો. અમુક લોકો એવા હોય છે ખર્ચ મર્યાદિત રાખી, ગમે તેટલી આવક આવે ખર્ચ તો કેવો રહેવો જોઈએ? મર્યાદિત જ રહેવો જોઈએ, પરિણામે બચતમાં શું થાય? વધારો થાય. અને અમુક લોકો એવા હોય કે આવકની સામે જોવાનું નહીં, માત્ર ખર્ચ કરવાનો, પરિણામે શું થઈ જાય? દેવું વધી જાય. આ સેમ વસ્તુ અહીંયા તમને બજેટની અંદર જોવા મળશે. હવે આપણે સમજીએ કે ખાધ શું છે. ડેફિસિટ શબ્દ તમે ઘણી વાર સાંભળ્યો છે, તો એ આવક અને જાવકનું જે ઇમ્બેલેન્સ થાય અને પરિણામે જે યા તો માઇનસ યા તો પોઝિટિવ સાઇન જે આવે એને શું કહેવાય? ખાધ કહેવાય. સામાન્ય ભાષાની અંદર આ મેં તમને સમજાવ્યું. હવે અર્થશાસ્ત્રની ભાષાની અથવા ઇકોનોમિક્સની ભાષાની અંદર જો આપણે સમજીએ તો ખાધ એ શું છે? આવક અને જાવક વચ્ચેનો તફાવત જે છે, અને એ પણ કેવો નકારાત્મક તફાવત છે, એને આપણે શું કહી શકીએ? ખાધ કહી શકીએ. સૌ પ્રથમ આપણે વાત કરીએ મહેસૂલી બજેટ જે ભણ્યા, બરાબર, અને મહેસૂલી બજેટની અંદર બે પાસાઓ જોયા, મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ. તો જો તમે અહીંયા ધ્યાન આપો, એવી પરિસ્થિતિ કે જે પરિસ્થિતિની અંદર મહેસૂલી ખર્ચ મહેસૂલી આવક કરતાં વધારે હોય, ખર્ચ શું થઈ જાય છે? આવકથી વધારે. તો એના કારણે જેટલો ભાગ તમારે ઘટ્યો અથવા તો જેટલો વધારે ખર્ચ થઈ ગયો એને શું કહેવાય? મહેસૂલી ખાધ તરીકે ઓળખવામાં આવે છે. જો અહીંયા ધ્યાનથી જોજો, મહેસૂલી ખાધ ઇઝ ઇક્વલ ટુ મહેસૂલી ખર્ચ માઇનસ મહેસૂલી આવક, જેને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? રેવન્યુ ડેફિસિટ. તો રેવન્યુ ડેફિસિટ, મહેસૂલી ખાધ અને મહેસૂલી આવક. હવે જુઓ તમે, જ્યારે બજેટની અંદર, ખાસ ધ્યાન આપજો, બજેટની અંદર જેટલો પૈસો આવ્યો ને એટલો જ પૈસો વપરાઈ જાય, બરાબર. સામાન્ય વસ્તુ સમજો, આવક જેટલી જાવક હોય તો મહેસૂલી ખાધ શું હશે? ઝીરો હશે. શું હશે? મહેસૂલી ખાધ ઝીરો થઈ જશે. જેટલી આવક હશે એટલી આપણે શું કરી દઈશું? જાવક કરી દઈશું. તો આને શું કહેવાય? મહેસૂલી ખાધ કહેવાય. ત્યાર પછી વાત કરીએ આપણે મૂડી ખાધ, એટલે કે કેપિટલ ડેફિસિટ. મૂડી ખર્ચ માઇનસ શું થશે? મૂડી આવક. એવી પરિસ્થિતિ કે જે જગ્યા પર મૂડી ખર્ચ મૂડી આવક કરતાં કેવો હોય? વધારે હોય. તો આ વાત થઈ આપણે શેની? મૂડી ખાધ એટલે કે કેપિટલ ડેફિસિટ વિશેની વાત થઈ. ત્યાર પછી આપણે વાત કરીએ અસરકારક મહેસૂલી ખાધ. કેવી વાત કરવાની છે આપણે? અસરકારક મહેસૂલી ખાધ. તો અસરકારક મહેસૂલી ખાધનો મતલબ શું થાય? મહેસૂલી ખાધ તો આપણે જોઈ લીધી, બરાબર, મહેસૂલી ખર્ચ માઇનસ મહેસૂલી આવક. પણ એની સાથે સાથે હવે જે મહેસૂલી ખાધ મળી એમાંથી એ વસ્તુને તમે માઇનસ કરી નાખો કે જે રાજ્ય અથવા તો યુટીઝને મૂડી ખર્ચ માટે ફાળવણી થઈ હોય, બરાબર. મેં તમને હમણાં જ કીધું, બરાબર, કે મહેસૂલી ખર્ચ અને મહેસૂલી આવક તો થઈ ગઈ. મહેસૂલી આવકમાં એક ભાગ એવો પણ હતો કે રાજ્યને આપેલું અનુદાન, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને જે ગ્રાન્ટ આપે છે, પણ એ ગ્રાન્ટ રાજ્ય સરકારને આપી અને એમાંથી રાજ્ય સરકારે શું કર્યું? તો કે મૂડીગત મિલકતનું નિર્માણ કર્યું. એટલે એવી એવી મિલકત બનાવી, એક સરકાર પાસેથી મળેલી ગ્રાન્ટમાંથી એવી મિલકત બનાવે છે જેનો લાભ આખા દેશને આવનારા સમય સુધી મળશે. એનું એક્ઝામ્પલ તમને આપણું કે કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને ગ્રાન્ટ આપી, તો કેન્દ્ર સરકાર ક્યાં લખશે? એની મહેસૂલી ખર્ચમાં લખશે. પરંતુ ગુજરાત સરકારે એ ગ્રાન્ટ લીધા પછી પૈસા ક્યાં વાપર્યા? તો કે સ્ટેટના હાઈવેઝના ડેવલપમેન્ટમાં વાપર્યા અને સ્ટેટના હાઈવેઝનું નિર્માણ કર્યું. તો એ હાઈવેનો તો શું થવાનું છે? આવનારા ઘણા સમય સુધી આખા દેશને અને ગુજરાતને લાભ થવાનો છે. તો એ વસ્તુ આપણે માઇનસ કરી નાખીએ એટલે આપણને શું મળે? અસરકારક મહેસૂલી ખાધ મળી જાય છે, બરાબર. તો આ વાત થઈ આપણી અસરકારક મહેસૂલી ખાધ વિશેની. ત્યારબાદ વાત કરીએ જે મુખ્ય મુદ્દો છે, રાજકોષીય ખાધ અથવા તો ફિસ્કલ ડેફિસિટ શું છે. ફિસ્કલ ડેફિસિટ એ શું છે? તમે જો અહીંયા ધ્યાનથી જોજો,
કુલ ખર્ચ માઇનસ મહેસૂલી આવક. કુલ ખર્ચમાંથી પહેલા કુલ ખર્ચનો મતલબ શું થશે? અહીંયા રેવન્યુ એક્સપેન્ડિચર પ્લસ કેપિટલ એક્સપેન્ડિચર, આ બંનેનો સમન્વય અહીંયા થઈ ગયો. બરાબર, શેનો સમન્વય? કુલ ખર્ચની અંદર રેવન્યુ એક્સપેન્ડિચર પણ આવી ગયા અને કેપિટલ એક્સપેન્ડિચર એટલે કે મહેસૂલી ખર્ચ પણ આવી ગયા અને મૂડી ખર્ચ પણ આવી ગયા. એમાંથી સૌ પ્રથમ તમે શું માઇનસ કરી નાખો? મહેસૂલી આવક માઇનસ કરી નાખો, અને મહેસૂલી આવક માઇનસ કર્યા પછી દેવા સિવાયની મૂડી આવક બધી માઇનસ કરી નાખો. એટલે જેટલી એવી ઇન્કમ કે જે દેવું વિનાની છે, તો અલ્ટિમેટલી એવું કહી શકાય કે નાણાકીય વ્યવસ્થાના સંચાલન માટે સરકારે કેટલું દેવું ઊભું કર્યું એ બધું શેની અંદર આવશે? રાજકોષીય ખાધની અંદર આવશે. સમજણ પડી કે ના પડી? આખી વસ્તુ સરકાર માટે કેટલું દેવું છે? દેવું બે પ્રકારનું હોઈ શકે ને, બરાબર, એક્સટર્નલ અને ઇન્ટરનલ. એમાંય પાછું દેવું પેલું હશે, એક તો તમે નવું દેવું લાયા એ, અને એક તો એવું દેવું કે જે તમારું ઊભું જ હશે કદાચ, વ્યાજની ચૂકવણી કરવાની બાકી હોય, આ છે તે છે, તો એ બધી જ વસ્તુ શેની અંદર આવશે? એ દેવાની અંદર આવશે. સમજાય છે કે નથી સમજતું? આખી વસ્તુ જે દેવું ચૂકવાઈ ગયું છે એ તો મહેસૂલી ખર્ચમાં હશે, પણ ચૂકવવાનું બાકી હશે એ તો અહીંયા પડ્યું હશે. બરાબર, તો રાજકોષીય ખાધ જે છે એ શું બતાવી રહી છે તમને સમજાવવા જઈ રહ્યો છું. રાજકોષીય ખાધ તમને બતાવી રહી છે કે તમારા કુલ ખર્ચાઓ જે છે એની સામે તમારી મહેસૂલી આવક અને દેવું ઊભું ન થાય એવી તમારી ઇન્કમો જે છે એ બધું, દેવું ઊભું નથી થતું એવી જે ઇન્કમ છે એ પણ લઈ લીધી, મહેસૂલી આવક પણ લઈ લીધી, દેવા સિવાયની તમામ ઇન્કમો લઈ લીધી, અને પછી જે જવાબ મળ્યો એ શું હશે? તો એ એવો જવાબ છે કે જે દેવું છે, ખરેખર રાષ્ટ્રનું શું છે? દેવું છે. એટલે કે રાજકોષીય ખાધ એક અરસામાં એવું પ્રદર્શિત કરી રહી છે કે ફાઇનાન્શિયલ સિસ્ટમની અંદર સરકાર દ્વારા આવક અને જાવકના બેલેન્સને સુધારવા માટે, એવું કહી શકાય, સુધારવા માટે, અથવા તો આવક ઓછી છે અને જાવક શું છે? વધારે છે. તો જાવક વધારે છે, ખર્ચ વધારે છે, ખર્ચને પહોંચી વળવા માટે કેટલી બહારથી તમારું દેવું થઈ રહ્યું છે એ દેવું, એનો મતલબ શું થાય? રાજકોષીય ખાધ, ફિસ્કલ ડેફિસિટ. બરાબર, દરેક વિદ્યાર્થીને આ મુદ્દો સમજાઈ ગયો હશે. ફરીવાર સમજાવું છું કે રાજકોષીય ખાધનો મતલબ થાય સરકારે ઊભું કરેલું દેવું, સરકારનું કેટલું કુલ દેવું છે એ, અને દેવામાં તમે નવું દેવું પણ હોઈ શકે અને જૂનું દેવું પણ હોઈ શકે, અને દેવા સિવાયની તમામ આવક તો આપણે ઓલરેડી માઇનસ કરી ચૂક્યા છીએ. તો આ જ વાત મુખ્ય હતી રાજકોષીય નીતિ, એ કોની સાથે સીધો સંબંધ ધરાવશે? હવે રાજકોષીય ખાધ, અને આ રાજકોષીય ખાધ સાથેની આખી જે નીતિ બનાવી એને કેવી નીતિ કહેવાય? રાજકોષીય નીતિ કહેવાય. હજુ પણ એક ટર્મિનોલોજી જોઈએ આપણે આગળ. પ્રાથમિક ખાધ કોને કહેવી? પ્રાથમિક ખાધ એટલે કે હવે આપણે એવું સમજવા માંગીએ છીએ કે પ્રાથમિક ખાધનો મતલબ શું થશે? કે ખરેખર પ્રાઇમરી લેવલ ઉપર આ વખતે આપણે કેટલી ખાધ ઊભી કરી, આ વર્ષે આપણી ખાધ કેટલી? તો જુઓ, તમે રાજકોષીય ખાધ તમને મળી ગઈ હતી. રાજકોષીય ખાધની મતલબ એવો થતો હતો કે દેવું, પણ કયું દેવું? જૂનું દેવું, નવું દેવું, વ્યાજ ચૂકવવાનું બાકી હોય તો એ પણ લઈ લેવાનું, બધા જ દેવા લઈ લેવાના. બરાબર, મૂડી ભાગની અંદર તો એ તમામ વસ્તુઓ લઈ લીધી છે. હવે જે જવાબ તમને મળ્યો ને એની અંદરથી તમે તમારું જૂનું દેવું એટલે કે વ્યાજનું દેવું જેટલું છે, જેટલું તમારું ચૂકવવાનું બાકી વ્યાજ છે ને, એના લીધે જે દેવું તમારું ક્રિએટ થયું છે ને, એ દેવું માઇનસ કરી નાખો. એટલે તમને પ્રાથમિક ખાધ એટલે કે આ વર્ષે ઊભી થયેલી ખાધ મતલબ થયો નવું દેવું. શું મતલબ થયો આનું? નવું દેવું. કેટલું નવું દેવું તમારું ઊભું થવાનું છે એનો મતલબ થાય પ્રાઇમરી ડેફિસિટ. બરાબર, સામાન્યમાં સામાન્ય વિદ્યાર્થીઓને પણ સમજાઈ જાય એવી ભાષાનો આપણે એટલા માટે જ ઉપયોગ કરી રહ્યા છીએ કે આવનાર વર્ગ કોઈ પણ હોઈ શકે, ચાહે આર્ટ્સ હોઈ શકે, કોમર્સ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. તો આ વાત થઈ આપણી ખાધ વિશેની, અને મેં આજે જાણી જોઈને આ ટોપિક પસંદ કરવાનું કારણ મુખ્ય એ જ હતું કે હજુ નજીકમાં જ તમને આ મુદ્દાઓ તાજા તાજા જોવા મળશે, બજેટ આવ્યું છે એના કારણે. બરાબર, અહીંયા સુધી દરેક વિદ્યાર્થીઓને ખબર પડી જઈ હશે કે રાજકોષીય ખાધ, પ્રાથમિક ખાધ આ બંનેનો બેઝિક ડિફરન્ટ શું છે, એ આપણે જે ચૂકવવાનું બાકી વ્યાજ જે છે એ અહીંયા આપણે એનો સમાવેશ કરીએ છીએ. હવે આ રાજકોષીય નીતિના ઘટકો વિશેની ચર્ચા કરીએ. રાજકોષીય નીતિના ઘટકોનો મતલબ શું થાય? કે આ બાબતો જે તમે સમજી ગયા છો, આવક અને જાવકના જે ડિફરન્ટ છે, એના જે વલણો છે, એ વલણોને પહોંચી વળવા માટે એ વલણોની અંદર કયા ઘટકો એવા છે કે જેનો ઉપયોગ કરી અને સરકાર સંતુલિતતા તરફ અથવા તો વિકાસ તરફ અર્થવ્યવસ્થાને લઈ જાય છે. તેમાં પહેલું જે છે એ શું છે? આપણી
બજેટરી વ્યવસ્થા, એટલે કે બજેટરી વ્યવસ્થાની અંદર જ એવી વ્યવસ્થાઓનું નિર્માણ કરે છે જેથી ફિસ્કલ પોલિસી, ફિસ્કલ ડેફિસિટને કંટ્રોલ કરી શકાય અથવા તો રાજકોષીય નીતિના નિર્માણ દ્વારા દેશના આર્થિક વિકાસ તરફ અગ્રેસર બની શકાય. ત્યાર પછી છે આપણી કર વ્યવસ્થા, બરાબર. હવે બીજી વસ્તુ છે જે ખૂટે છે, તમે તમારી મુખ્ય ઇન્કમ તરફ આગળ વધો, ટેક્સ બને એમ વધારે કલેક્ટ કરવાની કોશિશ કરો, બરાબર. વધારે ટેક્સ કલેક્ટ કરવાથી સરકારની આવક વધે છે, પરંતુ વ્યક્તિગત રીતે કર વધારે એ ઘણીવાર અનુગામી પણ હોઈ શકે છે, એટલે એવું કહી શકાય કે નેગેટિવ ઇમ્પેક્ટ પણ લાવે છે અને લોકો કમાવાની જગ્યા ઉપર શાંત રહેવાનું પસંદ કરે છે, બરાબર. તો એ પણ છે. અને વિભિન્ન પ્રકારની ખાધતો જે આપણે ઓલરેડી અત્યારે આપણે જોઈ લીધી, તમામે તમામ ખાધતો મેં તમને આગળ જેટલી પણ ખાધ ભણાવી એ આ અંતર્ગત જ આવે છે. તો આ તમામ મુદ્દાઓ રાજકોષીય નીતિના મુખ્ય ઘટકો છે. હવે વાત કરીએ બજેટ, બરાબર. મેં તમને કીધું કે બજેટ એ શું છે, બજેટ આવ્યું એટલે આપણને બજેટ વિશે નોર્મલ એક ખ્યાલ આપણને ખબર હોવી જોઈએ. તો આપણે ઓલરેડી બજેટના ઘટકો સમજી ગયા, બજેટની અંદર કેવા કેવા ભાગલા પડતા હશે, બજેટની અંદર શું હશે, તો કે ભાઈ મૂડી બજેટ હશે અને મહેસૂલી બજેટ હશે. મહેસૂલી બજેટમાં શું હશે, મહેસૂલી આવક હશે, મહેસૂલી ખર્ચ હશે. મૂડી બજેટમાં શું હશે, આ બધું તો ઓલરેડી આપણે સમજી ગયા, પણ બજેટ એટલે શું એવું જ્યારે પૂછે ને, આપણે શબ્દાત્મક માહિતીની અંદર જ્યારે પ્રેઝન્ટ કરવાનું હોય અને એવું કહી શકાય કે મુખ્ય પરીક્ષામાં બજેટ રિલેટેડ કોઈ પ્રશ્ન પૂછાઈ ગયો અને જ્યારે આપણે લખી રહ્યા હોય ત્યારે અમુક વાર આપણને ખબર હોવી જોઈએ, એ ખબર હોય છે, પરંતુ એને પ્રેઝન્ટ કરવા માટે આપણી પાસે શું નથી હોતું, શબ્દ ભંડોળ નથી હોતું. અને એવા વખતે આપણે એવું કહેવાય શકાય કે અપૂરતી માહિતીના કારણે અમુક વાર જાણવા છતાં પણ આપણી પાસે માર્ક્સ આવી શકતા નથી. તો જોઈએ આપણે શું છે બજેટનો શબ્દ. સૌથી પહેલાં તો બજેટ શબ્દની ઉત્પત્તિ ફ્રેન્ચ શબ્દ બોગેટ પરથી થઈ છે, અને એને શું માનતા હતા, એક ચામડાની થેલી હતી, બરાબર. આ વ્યાખ્યા તો તમે કોઈપણ જગ્યાએ જશો તો કોઈપણ જગ્યાએ અર્થશાસ્ત્ર વિશે તમે જોશો તો તમને આ મળશે. વર્ષ 1733માં ઇંગ્લેન્ડમાં બજેટ શબ્દનો ઉપયોગ મેજિક બોક્સના નામથી થતો હતો, બરાબર, જેમાં સરકારી આવક અને ખર્ચના અનુમાન સંસદમાં પ્રસ્તુત કરવામાં આવતા હતા, બરાબર. મેજિક બોક્સ કહેતા એને, કેમ, તો કે એમાંથી શું નીકળશે. અને અત્યારે પણ તમે જુઓ જ્યારે બજેટ આવવાનું હોય, બરાબર, એવા સમયે તમે મીડિયા ચેનલો ઉપર કે કોઈ પણ જગ્યાએ તમે જ્યારે જોતા હોય તો ઘણીવાર એવા શબ્દ વાપરવામાં આવે છે, મેજિક બોક્સ હશે, બરાબર. પછી તળપદી ભાષાની અંદર જેને કહે છે કે આ એક મુહાવરો પણ છે કે કોથળામાંથી બિલાડું શું નીકળશે ખબર નથી, કોથળામાંથી બિલાડું કાઢવું, બરાબર. આ એક સામાન્ય એવો શબ્દ છે કે જેનું આપણે રૂપાંતર પણ કરવામાં આવે કે ભાઈ પોતા શું થશે એના વિશેનું તમારું ચોક્કસ અનુમાન ન હોઈ શકે, એટલે એને એવું કહેતા હોય છે કોથળામાંથી શું બલાડું નીકળશે, એટલે કે કઈ કઈ નીતિઓ આવશે, કઈ કઈ નીતિઓ એવી છે કે જે લોકોને, બિઝનેસમેનને, વેપારી વર્ગને, બરાબર, સેવા કરનાર વર્ગને ચોંકાવનારી હશે. તે બધી બાબતો આની સાથે જોડાયેલી હતી. ત્યાર પછી વાત કરીએ, બજેટ એ સરકારની આવક અને ખર્ચનું વિગતવાર સ્વરૂપ છે, બરાબર, આવક અને ખર્ચનું, જેમાં આગામી વર્ષ માટે આવક ખર્ચના અંદાજિત આંકડાઓ, જો કેવા આંકડાઓ આવે છે, અંદાજિત આંકડાઓ આવે છે આવક અને ખર્ચના, અને આવતા વર્ષના સામાજિક આર્થિક કાર્યક્રમ અને આવક ખર્ચ ઘટાડવા અથવા તો વધારવા માટેની દરખાસ્તો શું કરવામાં આવે છે, મૂકવામાં આવે છે, એ બજેટ છે, બરાબર. બજેટ એ શું છે, આવનારા વર્ષનું હોય છે, એટલે એકચ્યુઅલ આંકડા નથી હોતા. કેવા આંકડા હોય છે, અંદાજિત આંકડા હોય છે, પરંતુ પાછલા વર્ષના જે આંકડાઓ હોય છે એ કેવા હોય છે, એ એકચ્યુઅલ આંકડાઓ હોય છે, વાસ્તવિક આંકડાઓ પાછલા વર્ષના હોય છે. આવનારા વર્ષના કેવા હોય છે, અંદાજિત આંકડાઓ હોય છે. હવે જુદા જુદા વિદ્વાનોમાં એક બે વિદ્વાનો વિશેની આપણને વાત ખબર હોવી જોઈએ. એક તો છે પ્રોફેસર બેસ્ટેબલ. પ્રોફેસર પેસ્ટેબલે વ્યાખ્યા આપી છે કે નિર્ધારિત સમયગાળા માટે નાણાકીય વ્યવસ્થા કે જેની સાથે સંસદમાં મંજૂરી માટે રજૂ કરવા માટેનું સામાન્ય સૂચન જોડાયેલું છે એને શું કહેવાય છે, આપણે બજેટ કહેવાય છે. ખર્ચ અને એક તો નિર્ધારિત સમયગાળો હોય, ખબર છે આપણને કે આવનારું બજેટ કેવું હોય છે, એક વર્ષ માટેનું હોય છે. અત્યારે જે આવ્યું છે એ વચગાળાનું બજેટ છે, બરાબર, એટલે વચગાળાનું બજેટ હોવાને કારણે એ 6-7 મહિનાનું હશે, બરાબર. કારણ કે નવું બજેટ આપણું ફેબ્રુઆરીની અંદર આવશે, તો ફેબ્રુઆરીની અંદર નવું બજેટ આવશે ત્યાં સુધીનું વચગાળાનું બજેટ છે. તો એક નિર્ધારિત સમયગાળા માટે નાણાકીય વ્યવસ્થા, નાણાકીય વ્યવસ્થાનો મતલબ શું થાય, આવક જાવક દેવું, બરાબર, આ તમામ બાબતો સાથે સંસદમાં મંજૂરી માટે મુકાય છે કે નથી મુકાતું આપણું બજેટ. હા, સંસદમાં મંજૂરી માટે મુકાય છે, તો એ વાત થઈ. પછી શું છે, ફિડલે સિરાજના જણાવ્યા મુજબ બજેટ એ એક સાથે એક અહેવાલ, એક અંદાજ અને એક પ્રસ્તાવ છે. તે એક એવું સાધન છે
જેના દ્વારા નાણાકીય વહીવટની તમામ પદ્ધતિઓ સંબંધિત કરવામાં આવે છે અને સરખામણી કરવામાં આવે છે અને સમન્વય સ્થાપિત કરવામાં આવે છે. બરાબર, સમન્વય સ્થાપિત કરવામાં આવે છે. એટલે સામાન્ય ભાષામાં જ્યારે અર્થશાસ્ત્રી વાત કરતા હોય ને ત્યારે એના મુદ્દાઓ થોડા આપણને શું લાગે, અઘરા લાગે. પરંતુ જો એને તોડી મરોડી કટકા કટકા કરી અને જો એને સમજવાની કોશિશ કરો તો તમને સમજાય કે એવું કહેવા માગે છે કે એવો અહેવાલ છે કે જેમાં અંદાજ રજૂ થશે. આપણે ખબર છે ખર્ચ અને આવકનો શું હશે, અંદાજ છે. અને એ સાધન છે, શેનું સાધન છે યાદ કરો, રાજકોષીય નીતિનું સાધન છે અને જેના દ્વારા નાણાકીય વહીવટ, ખર્ચ આવક અને દેવાનો વહીવટ કરવાનો છે આપણે. એની તમામ પદ્ધતિઓ કેવી હશે, કઈ કઈ યોજનાઓ બહાર પાડશે, કઈ કઈ વસ્તુઓ, કઈ કઈ કયા કઈ બાબતોનો તમે એવી રીતનો ઉપયોગ કરશો કે જેના આધારે એક યોગ્ય દિશાની અંદર તમારી અર્થવ્યવસ્થા જાય, તો એને આપણે શું કહીએ છીએ, બજેટ કહીએ છીએ. હવે આપણે જોઈએ તો કે ભાઈ બજેટના મુખ્ય ઉદ્દેશો, બજેટના મુખ્ય ઉદ્દેશોમાં શું હોઈ શકે. મેં તમને પહેલાં પણ કીધું કે રાજકોષીય નીતિના જે ઉદ્દેશો છે એ જ બજેટના ઉદ્દેશો હોઈ શકે. અને બજેટના ઉદ્દેશની અંદર જો તમે જોવા જાઓ તો તમે તમારા દેશના વિકાસ માટે જે જરૂરી ઉદ્દેશો છે તમામ ઉદ્દેશો અહીંયા તમે એનો સમાવેશ કરી શકો છો. જેમ કે તમને સમજાવું, સૌ પ્રથમ તો સંસાધનની વહેંચણી. બરાબર, સંસાધનની વહેંચણી. પછી શું હોઈ શકે સંસાધનની વહેંચણીની સાથે સાથે, આવકની અસમાનતા દૂર કરવી. બરાબર, ગરીબી ઓછી કરવી, બેરોજગારી ઓછી કરવી. બરાબર, સમાનતામાં વધારો કરવો, અસમાનતામાં ઘટાડો કરવો, સામાજિક વિકાસ વધારવો. બરાબર, લોકોનું જીવન ધોરણનું સ્તરને ઊંચું લાવવું. બરાબર, પછી તમારી પાસે જે સંસાધનો અવેલેબલ છે એનો તર્કપૂર્ણ, કરકસરપૂર્ણ ઉપયોગ થાય એવી વ્યવસ્થાનું નિર્માણ કરવું, રોજગારીનું સર્જન કરવું. આ તમામ જે છે બજેટના ઉદ્દેશો છે. બરાબર, અને આ તમામ ઉદ્દેશો એક વ્યક્તિ જ્યારે અર્થશાસ્ત્ર સબ્જેક્ટને સમજવા લાગે છે ત્યારે એની માટે આ મુદ્દો એકદમ સરળ થઈ જાય છે. કારણ કે અર્થવ્યવસ્થાની અંદર એક વસ્તુ યાદ રાખજો, એકબીજા મુદ્દાઓ એકબીજા સાથે ટચ જ થતા હોય, એકબીજા સાથે એકબીજાને અસર કરતા હોય. બજેટ છે એ સામાજિક વિકાસને અસર કરતો હોય, સામાજિક વિકાસ છે એ કુદરતી અથવા તો કૃત્રિમ આફતો સાથે ઇફેક્ટ કરતો હોય, કૃત્રિમ અને કુદરતી આફતો પાછા બજેટ સાથે ઇફેક્ટ કરતી હોય. રીતે નાણાકીય વ્યવસ્થાની અંદર તમામ જેટલા પણ ઘટકો છે એકબીજાને શું કરતા હોય છે, અસરકારક સાબિત થતા હોય છે. તો આ વાતથી આપણે બજેટના ઉદ્દેશો વિશેની, ત્યારબાદ વાત કરીએ આપણે બજેટના પ્રકારો વિશેની. તો બજેટના પ્રકારોને જો તમે, આપણે ઘણા બધા વિભાગની અંદર વહેંચી શકીએ છીએ. સૌ પ્રથમ વાત કરું તમને તો આવક અને ખર્ચના વલણના આધારે બે બજેટ છે આપણા. એક તો છે આપણું મહેસૂલી બજેટ અને એક તો છે આપણું મૂડી બજેટ. એ જ રીતે જો તમે જોવા જાઓ તો આવક અને ખર્ચના તફાવતના આધારે એક તો છે આપણું પુરાંત બજેટ, સમતોલ બજેટ અને ખાધવાળું બજેટ. આ ત્રણ બજેટ છે આપણી પાસે. એવી જ રીતે તમે જો બદલાતી પરિસ્થિતિના આધારે પણ છે, સામાન્ય બજેટ છે, પ્રદર્શન બજેટ છે, ઝીરો બેઝ બજેટ છે, આઉટકમ બજેટ છે, જેન્ડર બજેટ છે. બરાબર, સંઘીય પ્રાંતિય અને સ્થાનિક સંસ્થાઓનું બજેટ છે અને સામાન્ય અને કટોકટી બજેટ છે. આવી રીતે ભાગ પાડવામાં આવ્યા છે. અને આપણે એક રેખીય પદ્ધતિની અંદર જોઈએ કે ભાઈ ખાલી માત્ર એના વિશેની આપણને માહિતી હોવી જોઈએ, કારણ કે બજેટના આંકડાઓ અહીંયા નથી લીધા આપણે. બજેટને સમજવાનો પ્રયત્ન કર્યો છે, બજેટના આંકડાઓને નહીં. બજેટને સમજ્યા પછી જ્યારે બજેટના આંકડાઓને તમે સમજો છો ને તો બજેટના વલણો તમને શું થશે, આપોઆપ ખબર પડી જશે. તો સૌ પ્રથમ આપણે શું લઈશું, તો આવક અને ખર્ચના વલણના આધારે જે પ્રકાર પડે છે એમાં પહેલો પ્રકાર શું છે, મહેસૂલી બજેટ. અહીંયા ધ્યાન આપજો, મહેસૂલી બજેટમાં શું હશે, મેં હમણાં પણ તમને કીધું છે, મહેસૂલી શું હશે, આવક, અને મહેસૂલી શું હશે, જાવક, એટલે કે ખર્ચ. આ તમામનો સમાવેશ જે બજેટમાં થતો હોય એ બજેટને શું કહેવાય, મહેસૂલી બજેટ કહેવાય. બહુ એકદમ ઇઝી છે. એ જ રીતે તમે જાઓ એટલે મૂડી બજેટ શું હશે, મૂડી આવક, અને શું હશે, મૂડી જાવક અથવા તો ખર્ચ. ઓકે, એટલે આ થયું આપણે શું, ખર્ચના વલણના આધારે મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ. એ જ રીતે ખર્ચના તફાવતના આધારે જોવા જાય તમે તો પહેલું બજેટ કેવું છે, પુરાંત બજેટ છે. પુરાંત બજેટનો મતલબ શું થાય, પુરાંત બજેટ છે, સમતોલ બજેટ છે અને ખાધવાળું, આ ત્રણ છે. પુરાંત બજેટનો મતલબ શું થાય ખબર છે, કે આવક જે છે, આવક ખર્ચની સરખામણીએ વધારે,
એટલે કે આપણે બે ભાગ પાડીએ આના, એક તો આવક લઈએ અને એક લઈએ જાવક, એટલે કે ખર્ચ. તો ખર્ચ ઓછો હોય અને આવક શું હોય, વધારે હોય, તો એવા બજેટને શું કહીએ છીએ આપણે, પુરાંત બજેટ કહીએ છીએ. કેવું બજેટ કહીએ છીએ એને આપણે, પુરાંત. યાદ રાખજો, ખર્ચની સરખામણીએ આવક વધારે હોય એવું જ્યારે બજેટ પ્રેસ કરવામાં આવે, પ્રસ્તુત કરવામાં આવે, તો એવા બજેટને કેવું કહેવામાં આવે છે, પુરાંત બજેટ કહેવામાં આવે છે. હવે વાત કરીએ આપણે સમતોલ બજેટ. સમતોલ બજેટનો મતલબ શું થાય, આવક અને ખર્ચ કેવા હોય, એક સરખા હોય, બરાબર હોય. તો આવક અને ખર્ચ કેવું હોય, ખર્ચ જેટલો કર્યો એટલી આવક થઈ શકે કે જેટલી આવક હોય એટલો જ ખર્ચ કરવામાં આવે. તો શું કહેવાય એને, જેટલો જેટલી આવક છે એટલો જ ખર્ચ કરવામાં આવે, અને એવું બજેટ હોય એને કેવું બજેટ કહેવામાં આવે છે, સમતોલ બજેટ કહેવામાં આવે છે. અને જ્યારે સમતોલ બજેટની વાત આવે ને, તો એક વસ્તુ યાદ રાખવાની, સમતોલ બજેટ જે છે એ બજેટની અંદર ખાસ તમારે વસ્તુ ધ્યાન રાખવાની, સમતોલ બજેટમાં ખાધ ઓછી જોવા મળશે. શું તમને જોવા મળશે, ખાધ ઓછી જોવા મળશે. તો એટલે સમતોલ બજેટના આવક અને ખર્ચ કેવા હશે, એકદમ બરાબર હશે. ત્યાર પછી વાત કરીએ ખાધ બજેટ. ખાધ બજેટમાં શું થશે, આવકની સરખામણીએ ખર્ચ કેવો થઈ ગયો હશે, વધારે હશે. આવકની સરખામણીએ ખર્ચ કેવો હશે, વધારે હશે, બરાબર. સીધી વસ્તુ છે, અને ખર્ચ વધારે હશે એટલે ખર્ચને પહોંચી વળવા માટે તમારે શું કરવું પડશે, તમારે દેવું લેવું પડશે, અથવા તો દેવું કરવું પડશે, અને જેને આપણે રાજકોષીય ખાધ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ વાત કરીએ બદલાતી પરિસ્થિતિની અંદર. જો બદલાતી પરિસ્થિતિની અંદર પહેલો શબ્દ શું છે, સામાન્ય બજેટ. દર વર્ષે જે આપણે બરાબર ફેબ્રુઆરી મહિનાની અંદર જે આવતું હોય છે એને શું કહીએ છીએ, આપણે સામાન્ય બજેટ કહીએ છીએ. અને સામાન્ય બજેટની સાથે સાથે બીજો એક શબ્દ સમજી લે, વચગાળાનું બજેટ. બરાબર, જે અત્યારે જે બજેટ આવ્યું છે કેવું બજેટ છે, વચગાળાનું બજેટ છે. ત્યાર પછી શું છે, પ્રદર્શન બજેટ. પરિણામ જોઈ અને જે બજેટ તૈયાર કરવામાં આવે છે, જે તે ક્ષેત્રના પરિણામો છે અને પરિણામોને આધારે નવી વહેંચણી થતી હોય, તો એને શું કહીશું, આપણે પ્રદર્શન બજેટ કહીશું. ત્યાર પછી શું છે, ઝીરો બેઝ બજેટ. ઝીરો બેઝ બજેટની અંદર શું જોવામાં આવે છે, કે જે ભૂતકાળનું એનું પર્ફોમન્સ છે, ભૂતકાળની એનું પરિણામ છે, એ સાઈડમાં મૂકી દેવાનું, એને ઝીરો કરી દેવાનું, અને નવેસરથી વહેંચણીની જ્યારે શરૂઆત થતી હોય તો એને કેવું બજેટ કહેવાય છે, ઝીરો બેઝ બજેટ કહેવાય છે. આઉટકમ બજેટ એટલે પરિણામની સાથે સાથે જે પ્રદર્શન બજેટ અને આઉટકમ બજેટ એકબીજા સાથે થોડા સામ્યતા ધરાવે છે, પરંતુ આઉટકમ બજેટની જ્યારે વાત આવે ત્યારે પરિણામ જોવાનું, એનું પર્ફોમન્સ જોવાનું, અને સાથે સાથે હવે આવનારા સમયમાં એને કેટલી આવશ્યકતા છે, એ ત્રણ વસ્તુઓ જ્યારે નક્કી કરી અને જોઈ અને એને જ્યારે આપવામાં આવે, તો એવા બજેટને કેવું કહેવાય છે, આઉટકમ બજેટ કહેવાય છે. જેન્ડર બજેટ કોને કહેવાય છે, તો જેન્ડર બજેટ સામાન્ય રીતે એવા બજેટને કહેવાય છે કે જેની અંદર સ્પેસિફિક કોઈ એક જેન્ડર માટે વિશેષ યોજના વિશેની વાત કરવામાં આવી હોય, જેમ કે મહિલાઓ વિશેની વાત કરવામાં આવી હોય, ખાસ કરીને મહિલાઓ માટે જે અલગથી વ્યવસ્થા કરવામાં આવે છે બજેટમાં, એના કારણે એને કેવું બજેટ કહી શકાય, જેન્ડર બજેટિંગ પણ કહી શકાય. બસ, સંઘીય બજેટ, પ્રાંતીય બજેટ અને સ્થાનિક સંસ્થાઓનું પણ બજેટ હોય છે. બરાબર, જેમ કે નગરપાલિકાનું બજેટ આવતું હોય છે, ગુજરાત સરકારનું બજેટ આવતું હોય છે, અને ભારત સરકારનું બજેટ આવતું હોય છે. આ ત્રણેય બજેટનો અલગ અલગ રીતે સ્થાનિક સંસ્થાઓનું બજેટ કહી શકાય, પ્રાંતીય બજેટ કહી શકાય, અને સંઘીય બજેટ એટલે કેન્દ્ર સરકારનું બજેટ કહી શકાય. એ જ રીતે સામાન્ય બજેટ અને કટોકટીનું બજેટ. સામાન્ય બજેટ એટલે કે જે આપણે દર વર્ષે આવે છે એ પહેલાં જે સમજાય, અને કટોકટી એટલે કે કોઈ પણ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ થયા હોય અને એના પરિણામે વિશેષ રીતે બજેટ લાવવું પડે, ફુગાવો મંદીની પરિસ્થિતિમાં બજેટ લાવવું પડે, આપાતકાલીન યુદ્ધ જેવી પરિસ્થિતિ હોય અને વિશેષ જરૂરિયાતને પહોંચી વળવા માટે તત્કાલીન ધોરણે જે બજેટ લાવવામાં આવે છે, એવા બજેટને શું કહેવાય છે, કટોકટી બજેટ તરીકે ઓળખી શકાય છે. આ વાત કરી આપણે આપણા તમામ બજેટ વિશેની, સામાન્ય બજેટ, પ્રદર્શન બજેટ, ઝીરો બેઝ બજેટ, આઉટકમ બજેટ, જેન્ડર બજેટ, બરાબર, અને સંઘીય પ્રાંતીય અને સાથે સાથે કટોકટી બજેટ. આના સિવાયના આગળના બજેટના પ્રકાર પણ આપણે જોઈ લીધા છે. હવે આપણે વાત કરીએ બંધારણની અંદર બજેટની શું સ્થિતિ છે. સામાન્ય રીતે આપણે એવું ના વિચારી શકીએ કે બજેટ ન લાવીએ તો શું વાંધો આવે, દરેક લોકોને નોર્મલી જાહેરાત કરી દઈએ તો સ્ટેજ ઉપર ઉભા ઉભા કે બજેટ આવું હશે, સામાન્ય રીતે ખાલી PDF મોકલી દેવામાં આવે તો ના ચાલે, ના ચાલે. કારણ કે બજેટ પ્રસ્તુત કરવું એ કેવી જવાબદારી છે, બંધારણીય જવાબદારી છે. કારણ કે બંધારણની અંદર
અનુચ્છેદ નંબર 112 બરાબર, કયો અનુચ્છેદ નંબરની વાત કરું છું તમને, 112 નંબરનો અનુચ્છેદ જે છે એ અંતર્ગત પ્રત્યેક નાણાકીય વર્ષ માટે કે જે 1 એપ્રિલથી 31 માર્ચ સુધી ચાલે છે, કેન્દ્ર સરકારની અંદાજિત આવક અને ખર્ચનું એક વિવરણ સંસદ સમક્ષ રજૂ કરવામાં આવશે. અને સંસદ સમક્ષ બજેટ રજૂ કરવું એ જવાબદારી કોની છે? બહુ મહત્વપૂર્ણ પ્રશ્ન છે. કારણ કે આર્ટિકલ નંબર 112માં સ્પષ્ટ લખેલું છે કે રાષ્ટ્રપતિ કેન્દ્ર સરકારના આવક અને જાવકનું વાર્ષિક વિત્તીય વિવરણ રજૂ કરશે. એટલે કે જવાબદારી કોની બને છે? પ્રેસિડન્સની બને છે, રાષ્ટ્રપતિની બને છે. પણ રાષ્ટ્રપતિના બિહાફમાં નાણા પ્રધાન જે હોય છે એ સામાન્ય રીતે બજેટ રજૂ કરતા હોય છે, બરાબર. અને એ જ જવાબદારી રાજ્ય સરકાર માટે આપેલી છે 202 નંબરના આર્ટિકલની અંદર, બરાબર. એટલે બજેટ પ્રસ્તુત કરવું એ કેવી જવાબદારી છે? બજેટ પ્રસ્તુત કરવી એ બંધારણીય જવાબદારી છે. આ વસ્તુને ખાસ તમારે સમજવાની છે, બરાબર. અહીંયા સુધીનો બજેટ સુધીની આખી વ્યવસ્થા આપણને ખબર હોવી જોઈએ. આ મુદ્દો જે આપણે ભણ્યો આખો રાજકોષીય નીતિ વિશેનો, એ રાજકોષીય નીતિ આપણે જે સમજ્યા, રાજકોષીય નીતિના વલણોને સમજ્યા, એના ઘટકોને સમજ્યા, અને કેવી રીતે સરકાર એ વસ્તુ કરતી હોય છે એ પણ આપણે આખી વસ્તુને સમજ્યા. આના સિવાય જે ખર્ચ અને આવકનું જે વલણ હોય છે એ આપણે સમજ્યા, મૂડી ખર્ચ, મહેસૂલી ખર્ચ, ખાદ્ય બજેટના પ્રકારોની સાથે બજેટની બંધારણીય સ્થિતિ શું છે એ પણ આપણે સમજ્યા છીએ. એમાં એક મુદ્દો હજુ એક પણ આગળ આપણે જોઈએ કે બજેટમાં સતત 3 વર્ષના ખર્ચ હોય છે, આવકનું વલણ આપવામાં આવ્યું હોય છે, અને આવનારા વર્ષ માટે બજેટ અંદાજ ચાલુ વર્ષ માટે સુધારેલો અંદાજ રજૂ કરવામાં આવે છે, અને પાછળના વર્ષની વાસ્તવિક આવક, મેં હજુ હમણાં જ તમને કીધું કે જે પાછલું વર્ષ હોય એની વાસ્તવિક ડેટા તમારી પાસે હોય, આવનારા વર્ષનો કેવો હોય અંદાજિત હોય, અને ચાલુ વર્ષનો કેવો હોય સુધારેલો અંદાજ તમને રજૂ કરવામાં આવતો હોય છે. સંસદના લોકસભા ગૃહમાં રાષ્ટ્રપતિ દ્વારા નિર્દેશિત તારીખ પર લોકસભામાં બજેટ પ્રસ્તુત કરવામાં આવે છે. હજુ અહીંયા સ્પષ્ટ લખ્યું છે, પરંપરાગત રૂપથી પ્રત્યેક વર્ષે ફેબ્રુઆરીના અંતિમ કાર્ય દિવસથી બજેટ પ્રસ્તુત થતું હતું, બરાબર. પરંતુ 2017થી કે જ્યારે ભારતના નાણાપ્રધાન હતા અરુણ જેટલી જ્યારે ભારતના નાણાપ્રધાન હતા ત્યારથી એને કઈ તારીખ કરી દીધી છે? 1 ફેબ્રુઆરી. ક્યારે પ્રસ્તુત કરવું એવું જરૂરી નથી, બરાબર. એટલે એક પરંપરા બની ગઈ હતી કે ભાઈ ફેબ્રુઆરીના અંતમાં કરવી, એની જગ્યાએ 1 તારીખથી કરી દીધું, બરાબર. કારણ કે સીધી વસ્તુ છે, મહિનાનો અંતિમ દિવસ લેવો એની કરતાં તો મહિનાનો પ્રથમ દિવસ જે શરૂઆતનો છે એ લેવો વધુ સારો, અને એની માટે પૂરેપૂરો સમય મળી જાય, સંસદને બજેટ પાસ કરવાનો પ્રોપર સમય મળે, અને ફાઇનાન્શિયલ ઇયર શરૂ થાય ત્યાં સુધીમાં એવું કહેવાય કે બજેટ પાસ થઈ ગયું હોય, બરાબર. તો આ બાબતો આપણી સાથે જોડાયેલી છે. રાજકોષીય નીતિ મુદ્દાને આપણે એકદમ પરફેક્ટ 360 ડિગ્રી એપ્રોચથી આપણે જોયો છે, જેની અંદર મુખ્યત્વે રાજકોષીય નીતિ શું છે, રાજકોષીય નીતિ કેવી રીતે આવે છે, રાજકોષીય નીતિના ઘટકો શું છે, એમાં મુખ્ય ઘટક જે બજેટ છે, બજેટ વિશેની વાત કરી આપણે, એની ખાદ્ય વિશેની વાત કરી, કેટલા પ્રકારની ખાદ્ય છે એના વિશેની વાત કરી, અને એવું કહી શકાય કે ટૂંક સમયમાં તમને એ મુદ્દો કઈ રીતે સમજણમાં આવે એવો પ્રયત્ન આપણે કર્યો છે, જેના કારણે એવું કહી શકાય કે રાજકોષીય ખાદ્ય હજુ પણ આને વધુ વિશેષ રીતે દરેક સંસાધનો અને દરેક મુદ્દાને હજુ ડીપમાં જઈને આપણે સમજી શકીએ છીએ. રાજકોષીય ખાદ્ય વિશેના આ મુદ્દા, રાજકોષીય નીતિ એટલે કે ફિસ્કલ પોલિસી જે સરકાર લાવે છે, એ અત્યારનું બજેટ આવ્યું છે અને તમે જો જોશો તો આ બધી વસ્તુઓ તમને જોવા મળશે. રૂપિયો ક્યાંથી આવે છે, રૂપિયો ક્યાં જાય છે, એના જે તમે પાઈ ચાર્ટ બનાવ્યા હશે અને એ પાઈ ચાર્ટ જ્યારે તમે જોશો એટલે તમને આ તમામ બાબતો એની અંદર આવશે. ટેક્સ આવશે, કર આવશે, બરાબર, કર, પ્રત્યક્ષ કર, અપ્રત્યક્ષ કર આવશે, વ્યાજની ચૂકવણીની વાત આવશે, એટલે તમને ખબર પડી જશે કે આપણે જે ભણ્યા એ શું છે. ફરીવાર અધિકારી બેચ વિશેની તમને વાત કરી દઉં, બરાબર. અધિકારી બેચના એડમિશન શરૂ છે, ઓલરેડી હું પહેલાં તમને આની જાહેરાત કરી ચૂક્યો છું, અને આ બેચની શરૂઆત થવા જઈ રહી છે 1 ઓગસ્ટથી, બરાબર. 1 ઓગસ્ટથી આ બેચ શરૂ થવા જઈ રહી છે, અને વહેલા તે પહેલાંના ધોરણે એડમિશન છે. જેટલું બની શકે એટલા વહેલા તમારો નિર્ણય લઈ અને આ બેચની અંદર જોડાઓ અને તમારું આગવું આયોજન કરી, અને ખરેખર એવું કહી શકાય કે અધિકારી બેચમાં જોડાઈ અને અધિકારી બનો. હવે વાત કરીએ આપણે જે મુદ્દો આપણે સમજ્યા, એમાં જીપીએસસી અને ક્લાસ 1-2 અને સુપર ક્લાસ 3 જેવી પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રિલિમિનરી પરીક્ષાના પ્રશ્નોની સમજૂતી સાથે આપણે જોઈએ આપણે 1-2 પ્રશ્નો કે કેવી રીતે પ્રશ્નો બનતા હોય છે પ્રિલિમ પરીક્ષાના. સૌ પ્રથમ પહેલો મુદ્દો છે આપણી પાસે, જુઓ તમે,
કે ભાઈ સરકારી મહેસૂલી આવકમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે? બરાબર, સરકારી મહેસૂલી આવક વિશે મેં તમને હમણાં જ આખો એક ચાર્ટ બનાવીને આખી વસ્તુ તમને સમજાવી હતી. બરાબર, હવે જુઓ, પહેલું શું છે? પ્રત્યક્ષ અને પરોક્ષ કરની આવક તો યાદ કરો. મહેસૂલી આવકનો જે ભાગ હતો એની અંદર શું હતું? મહેસૂલી આવક, એની નીચે શું હતું? કર આવક અને બિનકર આવક. કર આવકમાં કોણ આવે? પ્રત્યક્ષ કર અને પરોક્ષ કર આવે. પછી વિવિધ પ્રકારની ફી અથવા તો દંડ. બરાબર, ફી અથવા તો દંડ જ્યારે સરકાર વસૂલ કરે ને તમારી પાસેથી તો એ દંડ સરકારનો કહેવાય. બરાબર, સરકારે લીધા, સરકાર તમને પાછો નથી આપવાનો, એટલે એની પ્રકૃતિ કેવી થઈ? મહેસૂલી પ્રકારની થઈ. એટલે આ બંને તો આવી ગયા. બરાબર, હવે ત્રીજો મુદ્દો લઈએ, ટ્રેઝરી બિલના વેચાણ અન્વયે મળેલી આવક. જે ટ્રેઝરી બિલ હોય છે ને એ 14 દિવસના હોય છે. બરાબર, 14 દિવસના હોય છે, કોઈ 20 દિવસના હોય છે, કોઈ 100 દિવસના, 91 દિવસના, એવા ટ્રેઝરી બિલો હોય. ટ્રેઝરી બિલનો મતલબ શું થાય? એક બિલ આવે સરકાર તરફથી, તમે લો અને તમારે સરકારને નાણાં આપવાના. એ નાણાં તમને એનો કાર્યક્રમ પતી જાય અથવા તેનો કાર્યકાળ પતી જાય એટલે તમને પાછા આપી દે, જે બિલનો કાર્યકાળ હોય. તો મતલબ શું થયું? ટ્રેઝરી બિલની આવક સરકાર માટે આવક છે કરી, પણ મહેસૂલી નથી, કારણ કે એને પાછી આપવાની છે. તો ત્રીજો મુદ્દો આવશે નહીં. તો હવે જોઈએ આપણે, પહેલો અને બીજો આવો જોઈએ. તો 1 અને 2 ક્યાં લખેલા છે? આ એની અંદર લખેલા છે. તો આન્સર શું બની જશે આપણો? ફક્ત 1 અને 2 બની જશે. બરાબર, દરેક વિદ્યાર્થીઓને સમજાઈ રહ્યું છે કેવી રીતે આપણે એનાલિસિસ કરી રહ્યા છીએ? જ્યારે તમે પ્રાથમિક કસોટી વિશેની વાત કરતા હોય, એટલે કે પ્રિલિમિનરી પરીક્ષાની વાત કરતા હોય, એના પ્રશ્નો વિશે જ્યારે તમે વિચારતા હોય, સૌ પ્રથમ તો એવું કહેવાય છે કે સૌ પ્રથમ એક વસ્તુ છે, પ્રશ્નને સમજવો ને એ જ પ્રશ્નનો અડધો ઉત્તર છે. એટલે પહેલાં તો શું સમજવું પડે? પ્રશ્નને. કારણ કે અહીંયા જુઓ કેવું લખેલું છે, નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે, કોનો સમાવેશ નથી થતો, કોણ હકારાત્મક છે, કોણ નકારાત્મક છે, સાચું જોડકું પસંદ કરો, અયોગ્ય જોડકું પસંદ કરો, આવી જે બાબતો છે, એટલે કે પ્રશ્નને સમજવો ને એ જ 50% પ્રશ્નનો ઉત્તર બની જાય છે પ્રિલિમિનરી પરીક્ષામાં અને મુખ્ય પરીક્ષામાં બંનેમાં. બરાબર, તો આ વાત થઈ. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે. કેન્દ્ર સરકારના અંદાજપત્રના, જો ખાસ કેન્દ્ર સરકારના અંદાજપત્રના ચાલુ ખાતામાં ખર્ચની સૌથી મોટી બાબત ખાલી જગ્યા હોય છે. આ ચાલુ ખાતાનો મતલબ શું થાય? મહેસૂલી. શું થાય? મહેસૂલી. તો એ મહેસૂલી બાબતની વાત કરે છે આપણે. તો મહેસૂલી ખર્ચની સૌથી મોટી બાબત કઈ હોય છે? અને આ પ્રશ્ન ક્યારે પૂછાયો છે? ડેપ્યુટી સેક્શન ઓફિસર, ડેપ્યુટી મામલતદાર વર્ગ 3/1/2021 પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. આની પહેલાં પણ જે આપણે પ્રશ્ન જોયો એ પ્રશ્ન રાજ્યવેરા નિરીક્ષક વર્ગ 3/2021 પૂછાયેલો પ્રશ્ન છે. બરાબર, તો હવે આ પ્રશ્નને સમજીએ કે ચાલુ ખાતાની સૌથી, એટલે સીધી વસ્તુ છે, સરકારનો અંદાજપત્રની અંદર સરકારની વાત કરીએ આપણે, તો સરકારનો સૌથી મોટામાં મોટો મહેસૂલી ખર્ચ કયો? જો તમે અત્યારનું બજેટ જોશો ને તો પણ તમને ખબર પડી જશે કે સૌથી મોટો જે ખર્ચ જે છે ને એ વ્યાજની ચૂકવણી છે. શું છે આપણો? વ્યાજની ચૂકવણી છે. સૌથી મોટો ખર્ચ શું છે? વ્યાજની ચૂકવણી છે, યાદ રાખજો. અને જો સંરક્ષણ ખર્ચ છે, સબસિડી પાછો આવે છે આની અંદર. બરાબર, સામાજિક સેવા, આ બધા ખર્ચ તો બધા જ મહેસૂલી પ્રકારના છે, પણ સૌથી વધારે ખર્ચ કયો છે? વ્યાજની ચૂકવણી છે. લગભગ એવું તમે સમજો કે 19% જેટલો ખર્ચ હોય છે વ્યાજની ચૂકવણીની અંદર. તમે ખાસ કરીને રૂપિયો ક્યાં જઈ રહ્યો છે એનો પાઈ ચાર્ટ તમે જો બજેટની અંદર જોશો ને, એટલે એની અંદર વ્યાજની ચૂકવણી એવો શબ્દ લખેલો હશે. તો આ એની વાત થઈ. ત્યાર પછી એક બીજો એક પ્રશ્ન જોઈએ આપણે. નીચેના પૈકી કયા રાજકોષીય ખાદ, બરાબર, ફિસ્કલ ડેફિસિટના ઘટકો છે? જુઓ, આ હવે બહુ મસ્ત શબ્દ આવ્યો, આપણે જે ભણ્યા એ આવ્યો. બરાબર, તો જે રાજકોષીય ખાદ જે છે એના વિશે આપણે હવે સમજવાનું છે. ચલો સમજીએ. પહેલું શું છે? અંદાજપત્રીય ખાદ. બજારમાંથી લીધેલું ઋણ અને પ્રધાનમંત્રી રાહત કોર્સમાં કરેલો ખર્ચ. હવે તમે વિચાર કરો, ફિસ્કલ પોલિસી સાથે કોનો સંબંધ છે? એટલે કે રાજકોષીય ખાદ સાથે. આપણે પહેલાં જ વાત થઈ હતી, બરાબર, કે રાજકોષીય નીતિનો સૌથી મોટો ભાગ છે બજેટ. બરાબર, એટલે અંદાજપત્રીય ખાદ આવશે કે નહીં આવે? તો કે હા ભાઈ, એ આવશે. બજારમાંથી લીધેલું ઋણ એટલે રાજકોષીય ડેફિસિટ. બરાબર, રાજકોષીય ખાદ થઈ કે ના થઈ, બજારમાંથી જેટલું પણ ઋણ લીધું એ, તો એટલે કે આ પણ આવશે. પણ પ્રધાનમંત્રી રાહત કોર્સમાં કરેલા ખર્ચને આની સાથે ક્યાં લેવા દેવા? બરાબર, તો એની સાથે કોઈ લેવા દેવા છે નહીં. આ પ્રશ્ન ક્યારે પૂછાયો છે? ડેપ્યુટી સેક્શન ઓફિસર, ડેપ્યુટી મામલતદાર વર્ગ 3 અંદર પૂછાયેલો પ્રશ્ન છે. તો આનો આન્સર શું બની જશે? વિચારો, 1 અને 2. બરાબર, તો આન્સર શું બનશે? ફક્ત 1 અને 2 બની જશે, કારણ કે ત્રીજો નંબર આપણે લેવાનો નથી. હવે
બીજો એક અન્ય પ્રાથમિક પરીક્ષાનો મુદ્દો જોઈએ. નીચેના પૈકી કોનો મૂડી આવક શુલ્ક કરેલું છે? તમને મૂડી આવક એટલે કે કેપિટલ રિસેપ્ટમાં સમાવેશ થાય છે. આપણે મૂડી આવકનું ભાગ સરકારનું યાદ કરો તો મૂડી આવકમાં કોનો કોનો સમાવેશ થતો હતો? પહેલું, દેશના બજારમાંથી મળેલી લોન, લોન લીધી ને તમે ભલે બહારથી લીધી ગમે ત્યાંથી લીધી એટલે ક્યાં આવે? મૂડી આવકમાં આવે. યસ, આવે. વિદેશમાંથી મળેલી લોન, તો લોન લીધી બંને લોન આવે. બરાબર, રાજ્ય સરકારોને આપેલી લોનની આવેલી વસૂલાત. જો અહીંયા બહુ મહત્વનો મુદ્દો છે, તમને મૂડી આવકની વાત કરી છે. રાજ્ય સરકારને તમે પહેલાં લોન આપી હતી અને હવે પાછી આવી, કેવી આવક કહેવાય? મહેસૂલી આવક તો ના કહેવાય, કારણ કે પહેલાં આપી દીધી હતી ને હવે પાછી આવી રહી છે, તો એ પણ શેની અંદર આવશે? મૂડી આવકની અંદર જ આવશે. એટલે કે ત્રણે ત્રણ બાબતો તમારી જે છે શેની અંદર આવશે? મૂડી આવકની અંદર આવશે. તો આપણે આની અંદર આન્સર કેવો બનવો જોઈએ? એક, બે અને ત્રણ બનવો જોઈએ. જોઈએ શું છે. ચલો, કયો બન્યો આન્સર? એક, બે અને ત્રણ. હવે વાત કરીએ નેક્સ્ટ પ્રશ્નની. રાજકોષીય ખાદ, બરાબર, ફિસ્કલ ડેફિસિટમાંથી વ્યાજની જવાબદારીઓ બાદ કરી દેવાની છે. આપણે યાદ કરો, આપણે હમણાં જ સમજ્યા છીએ, રાજકોષીય ખાદ આપણને મળી ગઈ હતી, એના પછી જો વ્યાજની જવાબદારીઓ બાદ કરી દેતા હતા તો કયું સૂત્ર આવ્યું હતું આપણું? એ શું હતું? પ્રાથમિક ખાદ હતું કે નહોતું? તો એ સૂત્ર કયું હતું? પ્રાથમિક ખાદ વિશેનું હતું. આ પ્રશ્ન પણ ડેપ્યુટી સેક્શન ઓફિસર, ડેપ્યુટી મામલતદાર વર્ગ 3 ની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. તો આ શું થયું? સીધી વસ્તુ, રાજકોષીય ખાદનું મેં તમને કીધું હતું દેવું છે, એમાંથી વ્યાજની જવાબદારી એટલે કે જેટલું તમારું વ્યાજ ચૂકવવાનું બાકી છે એ કાઢી નાખો. એ કાઢશો એટલે તમને કેવી ખાદ મળશે? પ્રાથમિક ખાદ મળી જશે. બરાબર, તો આ તમામ પ્રશ્નો જે પહેલાં પૂછાઈ ગયા છે એના આધારે આખો ટોપિક તમને આખું વિશ્લેષણ કરીને આપણે એની શું કરી છે? ચર્ચા કરી છે. હજુ એક મુદ્દો જોઈ લઈએ. ભારતીય રિઝર્વ બેંક અનુસાર નીચેના પૈકી કયું મૂડી ખાતાના હિસ્સો છે? મૂડી ખાતાનો હિસ્સો હોવો જોઈએ. જો બાહ્ય વેપારી ઋણ મૂડી ખાતામાં આવે, આવે. સીધું વિદેશી રોકાણ FDI મૂડી ખાતામાં આવે, આવે. વિદેશી પોર્ટફોલિયોનું રોકાણ મૂડી ખાતામાં આવે, આવે. બરાબર, અને અભૌતિક વસ્તુઓ, ઇનવિઝિબલ ગુડ્સ અને સેવાઓની આયાત, એ આવે. આવો કોઈ શબ્દ આવ્યો જ નથી. આયાત અને નિકાસ, આયાત અને નિકાસ ક્યાં આવે? કરંટ એકાઉન્ટમાં આવે, ચાલુ ખાતાની અંદર આવે. બરાબર, વેપાર સંતુલન અને વેપાર તુલા સાથે એનો સંબંધ છે, રાજકોષીય નીતિ સાથે તો એનો કોઈ સંબંધ જ નથી. બરાબર ને, તો હવે એનો આન્સર શું બની જશે? એક, બે અને ત્રણ. બની ગયો એક, બે અને ત્રણ, કારણ કે આપણે ચોથી વસ્તુ તો લેવાની નથી. સમજી આખી વસ્તુ? જે મુદ્દો ઓલરેડી ભારતના વેપાર સાથે જોડાયેલો છે, બરાબર, બેલેન્સ ઓફ પેમેન્ટ સાથે જોડાયેલો છે, એ અહીંયા ક્યાંય આવતો નથી. હજુ એક મુદ્દો આપણે જોઈએ. બજેટ પ્રક્રિયા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? જો બજેટ પ્રક્રિયા વિશેની વાત આવી, બરાબર, તો બજેટ પ્રક્રિયા વિશે કયા મુદ્દા સાચા છે? પહેલો મુદ્દો વાંચીએ આપણે. મહેસૂલી બજેટમાં એવી લેવડ દેવડનો સમાવેશ થાય છે કે જેની અસર કેટલા વર્ષની હોય છે? એક વર્ષ સુધીની હોય છે. સીધી વસ્તુ છે, રોજ બરોજ હોય એટલે એક વર્ષ સાથે. બજેટ કેટલા વર્ષનું હોય? એક વર્ષનું. તો એ પણ કેટલું સામેલ હોય? એક વર્ષનું સામેલ હોય. મૂડી બજેટમાં એવી લેવડ દેવડનો સમાવેશ થાય છે કે જેની અસર એક વર્ષ કરતા વધુ સમયની હોય છે. સાચી વાત છે, મેં પહેલાં જ કીધું તમને, મૂડી જે ખર્ચ અને આવક છે કેવા હોય છે? લાંબા ગાળાના હોય છે. મહેસૂલી બજેટ એ મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ બંનેનો સમાવેશ કરે છે. સાચી વાત છે અહીંયા સુધી. જ્યારે મૂડી બજેટ માત્ર ખર્ચનો સમાવેશ કરે છે, એવું કેવું હોઈ શકે? મેં તમને પહેલાં જ કીધું, મહેસૂલી બજેટમાં કોણ આવે? મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ. અને મૂડી બજેટમાં કોણ આવે? મૂડી આવક અને મૂડી ખર્ચ. તો અહીંયા તો ખાલી એવું જ કીધું કે ખાલી ખર્ચ, એનો મતલબ એવો થયો કે ત્રીજું વિધાન શું થઈ ગયું આપણું? ખોટું. તો આન્સર શું બની જાય? એક અને બે. ક્યાં લખેલો છે એક અને બે? માત્ર બીની અંદર. જો બની ગયો એક અને બે, તો જવાબ શું બની જશે આપણો? માત્ર એક અને બે. તો આ વાત થઈ આપણી પ્રિલિમિનરી પરીક્ષાના એવા પ્રશ્નો કે જે આપણે સમજવા યોગ્ય છે અથવા તો આ મુદ્દા સાથે જોડાયેલા છે. હજુ એક પ્રશ્ન આપણી પાસે છે. નીચેની પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે? જોઈ લો, આ ક્લાસ 1-2 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે, 2021 ની પરીક્ષાની અંદર. બરાબર, મહેસૂલી ખાદ આપી છે આપણને, રેવન્યુ ડેફિસિટ. આમ જનતાના ઋણ અથવા વિનિવેશ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. બરાબર, પછી શું છે? વિત્તીય ખાદ છે એટલે કે ફિસ્કલ ડેફિસિટ.
મહેસૂલી ખાદ્ય જે હોય છે એ આમ જનતાના ઋણ અથવા તો વિનિવેસ દ્વારા પૂરું પાડવામાં આવે છે, બરાબર છે. વિત્તીય ખાદ્ય કોઈ ચોક્કસ સમયે સરકારની ખરેખર જવાબદારી બતાવી રહી છે, બરાબર, સાચી વાત છે. નાણાકીય ખાદ્ય એટલે કે મોનેટાઇઝ ડેફિસિટ, ખાનગી બજારમાંથી સરકાર દ્વારા આવેલું ઋણ છે, ખોટી વાત છે. મોનેટાઇઝ એટલે કે આ જે મોનેટાઇઝ ડેફિસિટ જે કે ને એ આરબીઆઈ દ્વારા છાપેલા પૈસા હોય, જ્યારે ખાદ્યને સંતોષવા માટે અથવા તો ખાદ્ય પૂર્તિ માટે આરબીઆઈ પોતે નાણાં જ્યારે છાપે ને તો એને શું કહેવાય, મોનેટાઇઝ ડેફિસિટ. એટલે આ બંને તો એકદમ પરફેક્ટ છે, પણ આ ત્રીજો જે વાક્ય છે એ શું છે, ખોટું છે. હવે આપણને શું કીધું છે, યોગ્ય રીતે જોડાયેલી છે ને એ પસંદ કરો. તો યોગ્ય રીતે આ પહેલું ને બીજું જોડાયેલું છે, તો શું આન્સર બની જશે, એક અને બે બની જશે, બરાબર. જીપીએસસી ક્લાસ 1-2 નો પ્રશ્ન છે, અને જો તમે એક પણ બાબત તમે આ માત્ર મોનેટાઇઝ ડેફિસિટ વિશે તમે જાણતા હોય, કે મેં તમને પહેલાં બી કીધું કે જે નોટો જે હોય એ છાપવામાં આવે એ મોનેટાઇઝ થાય, અને એને એવું કહી શકાય કે ખાદ્ય પૂર્તિ માટેનું અંતિમ સાધન કહેવાય, કારણ કે આ કરવાથી શું થશે, ફુગાવો વધી જશે. એટલા માટે જ્યારે કંઈ ના પોસિબલ હોય ત્યારે આ કામ કરવામાં આવતું હોય, બરાબર. છેલ્લો લગભગ પ્રશ્ન છે આ, સંતુલિત બજેટ, બરાબર. સંતુલિત બજેટ અર્થાંત શૂન્ય ખાલી જગ્યા સાથેનું બજેટ, શું શૂન્ય હોઈ શકે આમાં, બરાબર. સંતુલિત બજેટની અંદર શું શૂન્ય થઈ જાય, તો શું મુદ્રિત ખાદ્ય એટલે કે મોનેટાઇઝ ડેફિસિટ ઓછું થઈ જશે, શું નાણાકીય ખાદ ઓછી થઈ જશે, મહેસૂલી ખાદ ઓછી થઈ જશે, કે પ્રાથમિક ખાદ ઓછી થઈ જશે. મેં તમને પહેલા જ કીધું, યાદ કરો, સંતુલિત બજેટ વખતે શું વાત થઈ હતી આપણી, સંતુલિત બજેટનો મતલબ શું થાય છે, જેટલી આપણી આવક છે એની સામે એટલો જ ખર્ચ કરવાનો છે. આવક અને ખર્ચનો તફાવત લઈ લો, અને આવક અને ખર્ચ ક્યાં આવતું હતું, આવક અને ખર્ચના લીધે જે ખાદ આવે છે એ ખાદને શું કહેતા હતા આપણે, મહેસૂલી ખાદ. તો આપણો આન્સર શું થવો જોઈએ, મહેસૂલી ખાદ થવો જોઈએ. ચલો જોઈ લઈએ આન્સર શું છે, આવી ગયો ફક્ત 3, મહેસૂલી ખાદ, બરાબર. તો આવક અને ખર્ચનો તફાવત 0 થઈ જશે, એટલે કે જેટલો ખર્ચ છે થયો છે એ શેના આધારે થયો છે, જેટલી આવક છે એના પરિણામે જેટલો ખર્ચ જે કર્યો છે, તો એ આખી વસ્તુ શું થઈ જશે, સંતુલિત બજેટની અંદર 0 બતાવશે તમને. તો આ વાત થઈ આપણે પ્રિલિમિનરી પરીક્ષા વિશેના તમામ પ્રશ્નોની. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મુખ્ય પરીક્ષાના પ્રશ્નોની. મુખ્ય પરીક્ષાના પ્રશ્નો કેવા બને છે, એના ઉત્તર લેખનમાં કઈ કઈ બાબતોની આપણે કાળજી રાખવી જોઈએ, તો એ બાબતો આપણે અહીંયા જોઈશું. મુખ્ય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન વિશેની વાત કરું, પ્રથમ પ્રશ્ન આપણે લઈએ, જીપીએસસી ક્લાસ 1-2 2019-20 પ્રશ્ન છે, બરાબર. શું છે, ભારતીય વિત્ત વ્યવસ્થામાં ખાદ્યના વિવિધ પ્રકારો વર્ણવો અને સરકાર તેની કેવી રીતે ભરપાઈ કરે છે તે સમજાવો, બરાબર. બહુ મહત્વનો પ્રશ્ન છે, સરકાર કઈ રીતે એની ભરપાઈ કરે છે એ સમજાવવાનું છે. જ્યારે પણ તમે પ્રશ્નને સમજતા હોય, પ્રશ્નનું વિશ્લેષણ કરતા હોય, ત્યારે સૌ પ્રથમ તો શું કરવું જોઈએ, મેં તમને પહેલાં જ કીધું કે પહેલાં તો તમારે પ્રશ્નને સમજવાનો છે, જે પ્રશ્ન છે ને એને પૂરેપૂરો સમજવાનો છે. અને જ્યારે તમે પ્રશ્નને પૂરેપૂરો સમજશો એટલે ખબર પડશે કે આમાં બે વસ્તુ પૂછી છે, એક તો ખાદ્યના પ્રકારો પૂછ્યા છે, બરાબર. જેટલી પણ આપણી ડેફિસિટ છે એના પ્રકારો, તો આપણે ડેફિસિટ પહેલેથી શરૂ કરી, બરાબર. રેવન્યુ ડેફિસિટ છે, કેપિટલ ડેફિસિટ છે, બરાબર. ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ છે, પ્રાઇમરી ડેફિસિટ છે, બરાબર. પછી મોનેટાઇઝ ડેફિસિટ છે, આ બધાની આપણે ઓલરેડી વાતો કરી અને એની ચર્ચા કરી, તો એના પ્રકારો સમજવાના છે, આપણે એના પ્રકારો સમજાવવાના છે. હવે અહીંયા તમારે શું છે કે તમે જ્યારે, એક તો તમારું શું થયું, એક તમારું થયું કાચી માહિતીનો મતલબ શું થાય, તમારા મગજમાં એ ખ્યાલ આવી ગયો કે પહેલું તમારે એના પ્રકારો વિશેની ચર્ચા કરવાની છે, અને પ્રકારો વિશેની ચર્ચા કરવાની છે, અને પ્રકારોની સાથે સાથે આપણે શેની ચર્ચા કરવાની છે, કે એ જે ખાદ્ય છે એને પહોંચી વળવાના પ્રયત્નો વિશેની, અથવા તો પ્રયાસો વિશેની, અથવા તો એને કહી શકાય કે ગવર્મેન્ટની નીતિની ચર્ચા કરવાની છે. એટલે આનેથી શું થશે, તમારી મર્યાદા નક્કી થશે, આન્સરની મર્યાદા હોવી જોઈએ. આન્સર કયા ક્રાઇટેરિયાની અંદર રહીને તમારે આપવાનો છે તમને પ્રથમ ખબર હોવી જોઈએ, બરાબર. તો આપણી મર્યાદા અત્યારે શું છે, કે પહેલી વાત કરવાની છે કે ભારતીય વિત્ત વ્યવસ્થામાં ખાદ્યના વિવિધ પ્રકારો, અને બીજી વાત શેની કરવાની છે, એના ભરપાઈ વિશેની વાત કરવાની છે. હવે વાત આવી કે આ બંનેની માહિતી તમારા મગજની અંદર પરફેક્ટ છે, તો પછી એને આગળ વધીએ આપણે. હવે થયું કે આન્સર કેવી રીતે લખવું, આન્સર લખતી વખતે સૌ પ્રથમ તમારી પ્રથમ 5 લાઇન આવશે, પ્રથમ 5 લાઇન અથવા 3 લાઇન, કે જેને આપણે શું કહીશું, પ્રસ્તાવના. આ પ્રસ્તાવનાની અંદર તમારે મુખ્યત્વે શેના વિશે વાત કરવાની છે, ભારતીય વિત્ત વ્યવસ્થા વિશે, ભારતીય
वित्त व्यवस्था એટલે કે નાણાકીય ભારતની વિત્ત વ્યવસ્થાની અંદર મુખ્યત્વે ભારતીય ખર્ચ આવક અને દેવા વિશેની જે ચર્ચા થાય છે અને એના સમાયોજનથી જે વ્યવસ્થા નિર્માણ થાય છે એને ભારતીય વિત્ત વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે જેમાં આપણે શેની વાત કરી રહ્યા છીએ ખાદ્ય વિશેની તો હવે તમારે સીધું ટોપિક પર આવવાનું છે અને શેના વિશેની વાત કરવાની છે એ વિવિધ ખાદ્ય વિશેની વાત કરવાની છે અને હા ખાસ વસ્તુ અહીંયા જ્યારે તમે વાત કરી રહ્યા છો ખાદ્ય વિશેની એટલે તમારે સૂત્ર આપી અને માહિતીઓ આપવાની નથી મુખ્ય પરીક્ષા છે એટલે તમારે શું કરવાનું છે દરેક એક મુદ્દો જે તમે લખવાના છો એક તમારો જે મુખ્ય ભાગ રહેશે એની અંદર દરેકે દરેક ખાદ્યનું તમારે વર્ણનાત્મક વર્ણન કરવાનું રહેશે બરાબર કે ભાઈ મહેસૂલી આવક અને મહેસૂલી જાવક જે છે એના લીધે જે મહેસૂલી ખાદ્ય નિર્માણ થઈ છે તો કેવી રીતે નિર્માણ થઈ તો કે ભાઈ મહેસૂલી આવક કરતાં જ્યારે મહેસૂલી ખર્ચાઓ વધી જાય છે અને પરિણામે અર્થવ્યવસ્થામાં ઊભી થતી જે ખાદ્ય હોય છે એને શું કહી શકાય છે મહેસૂલી ખાદ્ય કહી શકાય છે તો આવી રીતે દરેક ખાદ્યનું તમારે શું કરવાનું છે વર્ણનાત્મક વર્ણન કરવાનું છે અને વર્ણનાત્મક વર્ણન કરવાની સાથે સાથે પછી શું કરવાનું છે એની ભરપાઈ માટે શું થાય છે તો ભરપાઈ માટે મેં તમને કીધું શું કરવું પડે છે ભરપાઈ માટે સરકાર દ્વારા શું કરવામાં આવે છે યા તો બાહ્ય ઋણ લેવામાં આવે છે યા તો શું કરવામાં આવે છે આંતરિક ઋણ લેવામાં આવે છે અને આંતરિક ઋણના જે ટ્રેઝરી બિલના પ્રકારો છે બાહ્ય ઋણ માટે તમે વર્લ્ડ બેંક છે IMF છે એવા ઇન્સ્ટિટ્યુશનો છે FDIથી તમે બોલાવો બરાબર આ બધી જ વસ્તુઓ જે ઋણ જે સરકાર દ્વારા ક્રિએટ કરવામાં આવે છે એની વાત કરો એના સિવાય બાકી રહી જતો ભાગ શું કરવામાં આવે છે RBI દ્વારા નોટો છાપી અને શું કરવામાં આવે છે એને પરિપૂર્ણ કરવામાં આવે છે તો એ તમામ વસ્તુની તમારે એવું કહી શકાય કે બીજા ફકરાની અંદર પહેલો તમારો થયો શું થયો પ્રસ્તાવના થોડી એના પછી મુખ્ય ભાગની અંદર તમે શેની વાત કરો ખાદ્ય વિશેની વાત કરો એના પછીના ફકરામાં સરકાર કઈ રીતે ભરપાઈ કરે છે એના વિશેની વાત કરો અને છેલ્લે તમારો સારાંશ હોવો જોઈએ કેવો સારાંશ હોવો જોઈએ કે જે હકારાત્મક હોય કે જેની અંદર તમારે શું લખવાનું છે કે સરકારના પ્રયત્નો વિશેની વાત કરવાની છે કઈ ખાદ્ય એવી છે કે જે મહત્વપૂર્ણ છે કે જેને તમારે ખરેખર ઓછી જ કરવી જોઈએ એના વિશેની વાત કરીને સાથે સાથે એ અંશે આપણે આપણા આન્સરની સમાપ્તિ કરવાની છે કે જેની અંદર દેશહિત વધારે હોય અને દેશની અર્થવ્યવસ્થામાં હકારાત્મક પરિવર્તન થતું હોય કે બની શકે એટલું ઓછું ઋણ લઈ અને બની શકે એટલું ખર્ચ સાથે કટોતી મૂકીને વિકાસના કાર્યની અંદર સસ્ટેનેબલ ડેવલપમેન્ટને કઈ રીતે આગળ રાખી શકાય એવી બાબતો સાથે તમારો સારાંશ જ્યારે પૂર્ણ થાય ને એટલે તમારો એક આદર્શ આન્સર બને અને એક આદર્શ આન્સર માટે એક ખાસ વસ્તુ જો તમને કહી દઉં કે આન્સર લેખનની કળા જે છે બરાબર એ કળાની અંદર બીજું એક ધ્યાનમાં રાખવાનો મુદ્દો એવો હોય છે કે જે તમે જે તમારી પાસે જે માહિતી છે ને એને જે રીતે માળાના મણકાઓ હોય છે ને એવી રીતે એને પરોવાની હોય છે કે પ્રથમ મણકો તમે પકડો અને કેવી રીતે આખી માળા ફરતી જાય છે સેમ વસ્તુ તમારા દ્વારા લખવામાં આવેલા આન્સરની પ્રથમ પંક્તિ જે તમે લખતા હોય તો પ્રથમ જે લાઈન લખો છો એ બીજી લાઈન માટે પૂર્વ ભૂમિકા બાંધતી હોવી જોઈએ બરાબર અને બીજી લાઈન જે બની હોય એ ત્રીજી લાઈનની પૂર્વ ભૂમિકા થતી હોય અને પહેલી લાઈન માટે એ બેકગ્રાઉન્ડનું કામ કરતી હોય આવું આખું તમારું એક એવું કહેવાય ને કે પ્રવાહની અંદર હોય આપણે જાણીએ છીએ જે લોકો વાંચનના શોખીન હશે એ વ્યક્તિઓને ખબર હશે કે જ્યારે તમે નવલકથા લઈને બેઠા હોય એટલે પહેલું ચેપ્ટર વાંચો ને જ્યારે છેલ્લું ચેપ્ટર પતે નહીં ને ત્યાં સુધી માનસિક રીતે તમારામાં એક મજબૂરી ક્રિએટ થાય છે કે ના ગમે તે થાય મારે આ કથા અથવા તો આ સ્ટોરી મારે શું કરવી છે પૂરી કરવી છે સેમ વસ્તુ એક્ઝામની અંદર પરીક્ષાને ની અંદર તમારા ઉત્તર ચેક કરનાર વ્યક્તિને આપણે એવા મજબૂર તો ન કહી શકાય પણ એવા આકર્ષિત કરવાના છે આપણા આન્સરથી કે આપણો આન્સરની જ્યારે શરૂઆત થાય ને એ વાંચવાની જે શરૂઆત કરે ને અને એક પ્રવાહની અંદર એ ત્યારે જ અટકે જ્યારે આપણી અંતિમ લીટી પૂરી થાય બરાબર તો જ તમને એ પ્રોપર માર્ક્સ આપશે એવું કહી શકાય પ્રોપર માર્ક્સ બી આપશે અને સાથે સાથે તમને પ્રોપર એ પૂરેપૂરા માર્ક્સની સાથે સાથે એવું કહી શકાય કે આપણે જે મહેનત છે ને આપણી મહેનત આપણી રંગ લાવશે ત્યારબાદ વાત કરીએ આપણે કેન્દ્રીય અંદાજપત્રમાં રાજકોષીય ખાદ્ય બીજો એક પ્રશ્ન છે બરાબર કેન્દ્રીય અંદાજપત્રમાં રાજકોષીય ખાદ્યની વ્યાખ્યા શું છે અને કોઈપણ અર્થતંત્ર માટે રાજકોષીય ખાદ્ય ઘટાડવા ઉપર શા માટે ભાર મૂકવામાં આવે છે બરાબર સીધી વસ્તુ છે રાજકોષીય ખાદ્ય વિશેની આપણે વાતચીત કરી છે આખી વસ્તુને સમજ્યા તો રાજકોષીય ખાદ્યની ખરેખર વ્યાખ્યા શું છે કે નાણાકીય જે આપણી પ્રવૃત્તિઓ જે છે બરાબર અને આપણી જે રાજકોષીય નીતિ છે એ અંતર્ગત બજેટરી વ્યવસ્થામાં આવક અને જાવકનું સંતુલન જાળવવા માટે ખર્ચ કરવા માટે જરૂરી ખર્ચ કરવો જ પડશે નહીં તો વિકાસ રૂંધાઈ જશે તો એવી પરિસ્થિતિમાં વિકાસ ન રૂંધાય એ માટે આવકની સરખામણીએ જાવક વધારે હોય એવા સમયે સંતુલિત વ્યવસ્થાના નિર્માણ માટે જે પૈસો સરકાર દ્વારા બહારથી મેળવવામાં આવે છે ઉછીનો મેળવવામાં આવે છે
બરાબર, અને એને સામાન્ય રીતે શું કહેવામાં આવે છે, રાજકોષીય ખાદ્ય કહેવામાં આવે છે, અથવા એનો બીજો શબ્દ શું છે, સરકારનું બાહ્ય ઋણ દ્વારા, બરાબર, જાહેર ઋણ દ્વારા જે વ્યવસ્થાનું નિર્માણ થાય છે એને શું કહેવાય છે, રાજકોષીય ખાદ્ય કહેવાય છે. એટલે સૌપ્રથમ તમારે અહીંયા વ્યાખ્યા લખવાની છે, અને વ્યાખ્યા પછી તમારે શું, શા માટે રાજકોષીય ખાદ્ય ઓછી કરવી જોઈએ, તો રાજકોષીય ખાદ્ય વધવાથી શું થશે, દેવું વધશે. દેવું વધશે એટલે વ્યક્તિ દીઠ, આપણા દેશની અંદર જેટલા લોકો રહે છે એનું વ્યક્તિ દીઠ માથા દીઠ દેવું પણ વધતું જશે. જેટલું દેવું વધશે એટલો શેનો ખર્ચ વધશે, દેવું ચૂકવવાનો ખર્ચ વધશે. અને દેવું ચૂકવવાનો જેટલો ખર્ચ વધશે એટલો જ સામે શું થશે, વિચાર કરો તો અન્ય વિકાસ કાર્યની પાછળ જે ખર્ચો કરવાનો છે ને એ ઓછો થતો જશે. અને જ્યારે આવું થાય, ઓછો થતો જાય, તો શું થશે, એ ખર્ચ ઓછો થતો જાય, દેવાનો ખર્ચ વધતો થાય. એનો મતલબ એવો શું થાય, પેલું આપણે કહે છે ને કે બહુ દેવું ઊભું કરવાથી શું થાય, કમાઈ કમાઈને બધું વ્યાજમાં જ ચૂકવવું પડે. તો સેમ વસ્તુ સરકારને પણ શું છે, જેટલું પણ વસ્તુ કમાય છે, જેટલી કરની આવક આવે છે, બિન કર આવક આવે છે, એ તમામ આવક મેળવી મેળવીને શું કરવી પડશે, દેવામાં ચૂકવવી પડશે. માત્ર વ્યાજ ચૂકવવા માટે પૈસો શું થશે, ફરતો રહેશે. અથવા એવું કહેશે, માત્ર વ્યાજના દેવાની ચૂકવણીમાં જ એ પૈસો જશે. માટે કોઈ પણ રાષ્ટ્રએ શું કરવું પડશે, દેવું ઓછું કરવું પડશે. અને એટલા માટે તમારે એવા શબ્દોના પ્રયોગ કરવા પડશે કે દેવાના કારણે જેટલું દેવું વધતું જશે એમ વિકાસાત્મક કાર્ય ઓછા થતા જશે. વિકાસાત્મક કાર્ય ઓછા થતા જશે એવી રીતે વ્યક્તિના જીવનધોરણમાં ઘટાડો થશે. જેટલું દેવું વધતું જશે એ પ્રમાણની અંદર સરકારની નિર્ભરતા ઘટતી જશે, અને આત્મનિર્ભર જે બનાવવું છે એ બનવામાં તમે સક્ષમ જશો નહીં. અને એવું કહેવાય કે અર્થતંત્રમાં જ્યારે અન્ય દેશનો પૈસો જ્યારે ફરતો હશે તો ભારતનું જે નાણાંનો પ્રવાહ છે એ બહારની સાઈડ એટલે કે આઉટસાઈડ વધતો જશે, અને પરિણામે શું થશે, આપણો રૂપિયો પણ શું થતો જશે, કમજોર થતો જશે. આ તમામ બાબતોનું તમારે અહીંયા વર્ણન કરવાનું રહેશે મુખ્ય પરીક્ષાની અંદર. અને સારાંશમાં એટલું જ લખવાનું હોય કે કોઈ પણ આર્થિક અર્થવ્યવસ્થાની અંદર, અને જો એ અર્થવ્યવસ્થા આત્મનિર્ભર સ્થિર, શબ્દ ખાસ યાદ રાખજો, આત્મનિર્ભર સ્થિર અને વૃદ્ધિવાળી અર્થવ્યવસ્થા જો બનવા માંગતી હોય તો રાજકોષીય ખાદ્ય જેટલી ઓછી અને કરકસરપૂર્ણ રીતે જેટલો એની ઉપર કંટ્રોલ કરતા જશે એટલો જ એવું કહી શકાય કે આત્મનિર્ભર, સ્વનિર્ભર, અને એવું કહી શકાય કે એ અર્થવ્યવસ્થા વિકાસના પંથ ઉપર અગ્રેસર થશે. તો આવો તમારો જ્યારે આન્સર હશે તો એ આન્સર તમને મુખ્ય પરીક્ષામાં સારામાં સારા ગુણ મેળવવા માટે મદદરૂપ થશે. આ વાત થઈ આપણે બે મુખ્ય પરીક્ષાના પ્રશ્નો વિશેની. ફરીવાર અંતિમ વખત આપને જણાવી દઉં કે અધિકારી બેચ જે છે એ લોન્ચ થઈ ચૂકી છે, એડમિશન ઓપન થઈ ચૂક્યા છે. સ્ક્રીન પર તમારી પાસે તમામ માહિતી અવેલેબલ છે. બની શકે એટલા જલ્દી આની અંદર એડમિશન લો, અને 1 તારીખથી લાઈવ બેચનો તમે પૂરેપૂરો લાભ ઉઠાવો એવી હું આશા રાખું છું. અને દરેક વિદ્યાર્થી મિત્રોને આવનારા ભવિષ્યમાં તમે સારામાં સારા એક અધિકારી બનો એવી અધિકારી બેચના મારફતથી મારી તમને શું છે, શુભેચ્છાઓ છે. અને બની શકે એટલું જલ્દી તમારું આગવું આયોજન કરો, કારણ કે કોલેજમાં તમે અભ્યાસ કરતા હોય, કોલેજમાં અભ્યાસ ન કરતા હોય, તમારી કોલેજ પતી ગઈ હોય, તમે માસ્ટરમાં અભ્યાસ કરતા હોય તો પણ હજુ દેર નથી થઈ. અને 2025માં જે આટલી મોટી 164 એટલે 164 જેટલા પદોની જ્યારે ભરતી આવી રહી છે ત્યારે ખરેખર એવું કહી શકાય કે પ્રોપર આયોજન પ્લાનિંગ સાથે, સ્માર્ટ વર્ક સાથે, ડેઇલી, યાદ રાખજો મારા શબ્દો, દૈનિક માત્ર 6-7 કલાકની મહેનત, પણ મહેનત કેવી હોવી જોઈએ, અસરકારક મહેનત કરનાર વ્યક્તિ ખરેખર આ પરીક્ષાની અંદર પાસ થઈ જશે. બરાબર, તો આજના આ લેક્ચરની અહીંયા આપણે સમાપ્તિ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.